હેલો એવરીવન, વેલકમ ટુ એલકે એકેડમી. અને આજે આપણે ચાલુ કરીશું કરંટ અફેર્સનો 5મા નંબરનો લેક્ચર, બરાબર? કરંટ અફેર્સ લેક્ચર 5, બરાબર? અને આ જે લેક્ચર છે આપણું, તે સ્પેશિયલી બેઝડ છે COVID-19ની જે સિચ્યુએશન ઊભી થઈ છે અને એની વિત્તીય અસરો શું છે, જે વિત્તીય ખાદ છે તેને પૂરી કરવા માટે સરકારે શું શું પગલાં લીધેલા છે, બરાબર? જે દેશના લોકોને જે પ્રોબ્લેમ્સ થઈ રહેલા છે તેના માટે સરકારે શું પગલાં લીધા છે, બરાબર? તેના માટેની આ આખો લેક્ચર એના પર બેઝડ હશે, બરાબર? ચાલો, તો પહેલું આપણે ચર્ચા કરવાની છે પીએમ કેર્સ ફંડ માટેની, બરાબર? હવે આપણને બધાને ખબર છે કે પીએમ કેર્સ ફંડ શું છે, બરાબર? ચાલો હું તમને જરા હાઈલાઇટ કરીને બતાવી દઉં. બરાબર, પીએમ કેર્સનું આખું નામ તમારે નોટ કરી લેવાનું, બરાબર? જે આ જે હાઈલાઇટ કર્યું છે તેનું આખું નામ છે, બરાબર? પીએમ કેર્સ ફંડ, પ્રાઇમ મિનિસ્ટર્સ સિટીઝન અસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન્સ ફંડ, બરાબર? દેટ સ્ટેન્ડ્સ ફોર પીએમ કેર્સ ફંડ, બરાબર? અને કેમ આ ફંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, બરાબર? આપણને ખબર છે કે ભાઈ COVID-19ના જે કેસીસ છે તે ભારતમાં ધીરે ધીરે વધી રહેલા છે, બરાબર? અત્યારે જ્યારે હું આ વિડીયો રેકોર્ડ કરું છું, બરાબર, ત્યારે 2000 કરતાં વધુ કેસ, બરાબર? એટલે કે 2 એપ્રિલ રાતના 10 વાગ્યા સુધીમાં 2000 કરતાં વધુ કેસ ભારતમાં COVID-19ના સંક્રમિત કેસીસ નોંધાઈ ચૂક્યા છે, બરાબર? અને ઘણા બધા લોકોને હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવેલા છે, બરાબર? તો જેમ જેમ આ પરિસ્થિતિ વધતી જશે, આપણને અત્યારે ખબર છે કે N5 માસ્કની ખોટ પડે છે, જે બધા વેન્ટિલેટર્સની ખોટ છે, ગ્લોવ્સની ખોટ છે, ઘણા બધા તબીબી સાધનોની ખોટ છે. આ સાધનોને તાત્કાલિક ધોરણે લોકો સુધી પહોંચાડવા માટે આપણી ગવર્મેન્ટ પાસે પૈસા નથી. આ ઉપરાંત જે કારીગરો છે, જે શ્રમિકો છે, બરાબર, જે લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતરણવાળો જે આખો સમસ્યા ઊભી થઈ છે, એ લોકોને સરકારે ખાતરી આપે છે કે ભાઈ તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે જ્યાં છો ત્યાં જ રોકાઈ જાઓ, તમારે સ્થળાંતરણ કરવાની જરૂર નથી, તમને આવનારા 1 મહિના 2 મહિના કે 3 મહિના માટે, બરાબર, ફ્રીમાં ખાવાનું આપવામાં આવશે. તો આ બધું જ્યારે સરકાર પ્રયત્નો કરે છે ત્યારે આના પૈસા સરકાર પાસે એક્સ્ટ્રા નથી, અને લોકો મદદ કરે છે, સંપન્ન લોકો છે જે લોકો મદદ કરી શકે છે, બરાબર, તે લોકો જો આ ફંડમાં પૈસા નાખે તો એ પૈસા સરકાર COVID-19 સામેની લડાઈમાં ઉપયોગમાં લઈ શકે. એટલા માટે મૂળભૂત રૂપે પીએમ કેર્સ ફંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, બરાબર? જો અહીંયા આગળ તમને જ આપેલું છે, ધ ફંડ હેઝ બીન સેટઅપ ઓઈંગ ટુ અ નંબર ઓફ રિક્વેસ્ટ મેડ બાય ધ પીપલ ટુ સપોર્ટ ધી ગવર્મેન્ટ ઇન અ વેકઅપ ઓફ ધી COVID-19 ઇમરજન્સી, બરાબર? જો આપણને ખબર છે કે આપણે લોકડાઉનમાં ફસાયેલા છે, ઘરની બહાર નીકળીને આપણે કોઈની મદદ કરી શકવાના નથી. ઘરની બહાર જે એસેન્શિયલ સર્વિસીસના લોકો છે, જે જરૂરી સર્વિસીસના જે લોકો છે, જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા જે લોકો છે, તે લોકો જ અત્યારે તમને રસ્તા પર દેખાશે. તો અન્ય જે લોકો છે તે કઈ રીતના સેવા કરી શકે પૈસા દ્વારા, બરાબર? કે આ લોકોને પૈસો પહોંચાડો, એ લોકો વસ્તુઓનું નિર્માણ કરીને જે જરૂરિયાતમંદ છે તેના સુધી પહોંચાડશે. તો મુખ્યત્વે એના માટે આ ફંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, બરાબર? આ એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હશે, આ તમારે ખાસ યાદ રાખવાનું. હવે જ આપણે ચર્ચા કરીએ છીએ, એક્ઝામને રિલેટેડ ચર્ચા છે, બરાબર? પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હશે અને એના ચેરમેન તરીકે કોણ કાર્યરત છે, એના ચેરમેનના સ્થાને બાય ડિફોલ્ટ કોણ છે, પ્રાઇમ મિનિસ્ટર, આપણા દેશના પ્રધાનમંત્રી હશે, બરાબર? અને એની જે કમિટી છે, પીએમ કેર્સ ફંડની જે કમિટી છે, તેમાં કયા કયા અન્ય સભ્યો તરીકે અધર મેમ્બર્સ એના કોણ કોણ હશે, ડિફેન્સ મિનિસ્ટર, રક્ષામંત્રી, એટલે કે અત્યારે જે છે રાજનાથસિંહ, હોમ મિનિસ્ટર અમિત શાહ, બરાબર, અને ફિનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમણ. આ 4 લોકો આ ફંડના સભ્ય તરીકે કાર્યરત છે, બરાબર? તો ફંડ એનેબલ્સ માઇક્રો ડોનેશન એઝ અ રિઝલ્ટ ઓફ વિચ લાર્જ નંબર ઓફ પીપલ વિલ બી એબલ ટુ કોન્ટ્રીબ્યુટ વિથ ધ સ્મોલેસ્ટ ઓફ ડિનોમિનેશન. 1 રૂપિયો 2 રૂપિયા 100 રૂપિયા 1 લાખ રૂપિયા 10 હજાર રૂપિયા તમારે જે પણ દાન કરવું હોય તો એ દાન તમે સીધું પ્રાઇમ મિનિસ્ટરને પહોંચાડી શકો છો. અને આ ફંડ દ્વારા જ્યાં જ્યાં COVID-19ના કિસ્સામાં જેને જેને પૈસાની અન્નની જરૂર હશે, આ પૈસા દ્વારા એ સેવાઓ પહોંચાડવામાં આવશે, બરાબર? ધ ફંડ વિલ સ્ટ્રેન્ધન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેપેસિટીઝ એન્ડ એન્કરેજ
રિસર્ચ ઓન પ્રોટેક્ટિંગ સિટીઝન્સ, બરાબર. આજે પૈસો નાખવામાં આવશે, એક તો તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે લડવામાં સરકારની મદદ કરશે, એકવાર પૈસો આવશે સરકાર પાસે એટલે, અને બીજું શું થશે કે રિસર્ચ માટે જે પૈસો અત્યારે સંસ્થાઓ પાસે નથી, તો એ રિસર્ચ માટેનો પૈસો પણ આ સંસ્થાઓને મળશે, બરાબર. તો આ વાત થઈ તમારી પીએમ કેર્સ ફંડ માટેની, બરાબર. હવે થોડી એક્સ્ટ્રા વાત કરી લઈએ સીએસઆર, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું છે તે, બરાબર. તો જો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો શું મતલબ કે જે મોટી મોટી કંપનીઓ છે, તમે જોયું હશે કે ભાઈ ટાટાએ આટલા કરોડ રૂપિયા આવ્યા, રિલાયન્સે આટલા કરોડ રૂપિયા આવ્યા, ઝોમેટોએ આટલા રૂપિયા આવ્યા, ફ્લિપકાર્ટે આટલા રૂપિયા આવ્યા, ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓએ પોતાના તરફથી રૂપિયા આપેલા છે. તો જ્યારે સરકાર કોઈ કંપની કોઈ એક વિસ્તારમાં ખોલે, અથવા તો કોઈ પ્રાઇવેટ વ્યક્તિને અથવા તો કોઈ પ્રાઇવેટ સંસ્થાને કોઈ કંપની ખોલવાની જ્યારે અનુમતિ આપવામાં આવે, ત્યારે એ કંપનીના વાર્ષિક રૂપે 2% હંમેશા એ કંપનીએ સીએસઆર પર ખર્ચ કરવાનો હોય છે, એવો આપણે જે નિયમ છે. સીએસઆર એટલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, બરાબર. જે કોર્પોરેટ્સ છે, જે મોટા મોટા કોર્પોરેટ છે, તેમની સામાજિક જવાબદારી નક્કી થયેલી છે સીએસઆર અંતર્ગત, બરાબર. માની લો કે આપણે સુરતની ધારો કે વાત કરીએ તો સુરતમાં તમે જોજો જે મોટી મોટી કંપનીઓ છે તે ક્યાં આવેલી છે, હજીરામાં આવેલી છે. હવે હજીરામાં જ્યારે માની લો કે એક્સ વાય ઝેડ કંપનીને જ્યારે જમીન આપવામાં આવી, ત્યારે લોકલ ગામડાના લોકો પાસે સરકારે જમીન ખરીદી કરીને રિલાયન્સને કે એસઆરને કે એક્સ વાય ઝેડ કંપનીને આપી હશે, બરાબર. તો સરકાર જ્યારે આવા ગામડાઓ સુધી નથી પહોંચી શકતી, બરાબર, તો સરકાર શું કરે છે, મોટી મોટી કંપનીઓને આવા ગામડાઓની નજીક ખોલવાની પરવાનગી આપે છે, બરાબર. અને એ પરવાનગી અંતર્ગત આ કંપનીઓ પાસે એવી આશા રાખવામાં આવે છે કે તમારી પાસે જો તમે 100 રૂપિયા કમાવો છો, તો એ 100 રૂપિયામાંથી 2% થી 3% જેટલો હિસ્સો તમે કોને આપશો, તમારી કંપનીના જે આસપાસના ગામડાઓ છે, આસપાસના વિસ્તારો છે, કન્યા કેળવણીમાં આપો, ભણતરમાં આપો, એ લોકોના સામાજિક કાર્યક્રમોમાં આપો અને એ લોકોને મદદ કરો, તો એને શું કહેવાશે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, બરાબર. હવે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ એઝ ક્લેરિફાઈડ ધેટ કોન્ટ્રીબ્યુશન્સ બાય કંપનીઝ ટુવર્ડ ધી પીએમ કેર ફંડ્સ વિલ કાઉન્ટ ટુવર્ડ મેન્ડેટરી સીએસઆર એક્સપેન્ડિચર, બરાબર. આ જનરલી મેન્ડેટરી લોકો બતાવવાનું હોય સરકારને કે ભાઈ આ વર્ષે અમે આટલો પૈસો સીએસઆર તરીકે ખર્ચ કરેલો છે. હવે આ COVID-19ની પરિસ્થિતિમાં જે આપણું કોર્પોરેટ અફેર્સ મંત્રાલય છે, તે લોકોએ શું કહી દીધું છે કે ભાઈ તમે જેટલો પણ પૈસો પીએમ કેર્સ ફંડમાં દાનમાં આપશો, તેટલો બધો તમારો ઓટોમેટિક શેમાં ગણાઈ જશે, સીએસઆરમાં ગણાઈ જશે. એ સિવાય તમારે બીજી કોઈ સીએસઆર કરવાની રહેતી નથી, બીજી કોઈ અન્ય સામાજિક જવાબદારી આ વર્ષ પૂરતી તમારે ભજવવાની રહેતી નથી, બરાબર. અંડર ધી કંપનીઝ એક્ટ 2013, કંપનીઝ વિથ અ મિનિમમ નેટવર્થ ઓફ 500 કરોડ ઓર ટર્ન ઓવર ઓફ 1000 કરોડ, બરાબર, ઓર નેટ પ્રોફિટ ઓફ ₹5 કરોડ આર રિક્વાયર્ડ ટુ સ્પેન્ડ એટલીસ્ટ 2% ઓફ ધેર એવરેજ પ્રોફિટ ફોર ધી પ્રીવિયસ 3 યર્સ ઓન સીએસઆર એક્ટિવિટીઝ એવરી યર, બરાબર. જેમ મેં કીધું તેમ તે જ વસ્તુ અહીંયા લખવામાં આવેલી છે કે ઓછામાં ઓછા 2% જેટલો જે એમનો નફાનો જે પાછલા 3 વર્ષોનો જે નફો છે, તે દર વર્ષે 2% જેટલો ખર્ચો એમને કોની પાછળ કરવાનો છે, સીએસઆર એક્ટિવિટીઝ પાછળ, બરાબર. સીએસઆર એક્ટિવિટીઝમાં શું શું આવ્યું છે, સ્કૂલ ખોલી આવી, સમાજને કામ લાગે તેવી કોઈ વસ્તુ ખોલી આવી, ટાઉન હોલ જેવી કોઈ વસ્તુ બનાવી આવી, રસ્તાઓ બનાવી આવ્યા, કન્યા કેળવણી પાછળ ખર્ચ કર્યો, યુવાનોને કોઈ નોકરી મળી રહે તેવો કોઈ કાર્યક્રમ શરૂ કર્યો. તો આવી બધી જે સોશિયલ જે સામાજિક જવાબદારીની જે વસ્તુઓ છે, તે બધી કોની અંતર્ગત આવશે, સીએસઆર. અને આ દરેક કંપની માટે જરૂર છે. કઈ કઈ કંપની માટે જરૂરી છે તે સાંભળી લો ફરીવાર, જેમનું મિનિમમ નેટવર્ક 500 કરોડ રૂપિયા હોય, અથવા જેમનું વાર્ષિક ટર્નઓવર 1000 કરોડ કરતાં વધુ હોય, ટર્નઓવર એટલે એમાં લેવડ દેવડ બધું આવી ગયું, બરાબર, અથવા તો નેટ પ્રોફિટ વર્ષનો 5 કરોડ કરતાં વધારે હોય, તે લોકોએ તે કંપનીએ ઓછામાં ઓછા 2% સીએસઆરમાં વાપરવા, બરાબર. અને જો એ જ વસ્તુ નીચે તમને સમજાવેલી છે, ધ ટર્મ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇન જનરલ કેન બી રિફર્ડ ટુ એઝ અ કોર્પોરેટ ઇનિશિયેટિવ ટુ એસેસ એન્ડ ટેક રિસ્પોન્સિબિલિટી ફોર ધી કંપનીઝ ઇફેક્ટ્સ ઓન ધી એન્વાયરમેન્ટ એન્ડ ઇમ્પેક્ટ ઓન સોશિયલ વેલફેર, બરાબર. ક્યાં તો તમે પર્યાવરણમાં એ પૈસાને વાપરો, અથવા તો
સોશિયલ સામાજિક ઉત્થાનના એ પૈસાને લગાવો. ઓછામાં ઓછો 2%, એટલે 100 રૂપિયા જો કંપનીનો નફો હોય તેમાંથી દર 100 રૂપિયા ઓછામાં ઓછા 2 રૂપિયા ક્યાં લગાવવાના? સીએસઆરમાં લગાવવાના. બરાબર, તો આ તમારી વસ્તુ થઈ ગઈ પીએમ કેર્સ ફંડ અને સોશિયલ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિશે. બરાબર, આ ઉપરાંત પીએમ કેર્સ ફંડનું નિર્માણ જે થયું છે તે ઉપરાંત હાલમાં કયા સમાન ફંડ અવેલેબલ છે જેમાં તમે તમારી સ્વૈચ્છિક રીતે પૈસાનું દાન કરી શકો? તો એ છે પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ. બરાબર, અને બહુ વર્ષોથી ચાલતો આવ્યો છે કે આ એના માટે છે કે તમે જ્યારે તમને મન ફાવે ત્યારે એમાં થોડું થોડું દાન કરતા જાઓ. આમાં ભેગા થયેલા પૈસાનો સરકાર જ્યારે કુદરતી આફત આવશે, બરાબર, અથવા તો એવી કોઈ મહામારી આવશે જ્યારે સરકાર પાસે પૈસા ખૂટી પડશે ત્યારે એનો ઉપયોગ આમાંથી કરવામાં આવશે, જેથી કરીને સરકારે પોતાના ખર્ચમાંથી, પોતાના અપેક્ષિત ખર્ચમાંથી કોઈ પૈસા કાઢવા પડે નહીં. બરાબર, જુઓ, ધીસ ફંડ વોઝ ઇન્સ્ટિટ્યુટેડ ઇન 1948, 1948 જ્યારે આપણને આઝાદી મળી તરત જ આ ફંડનું નિર્માણ કરવામાં આવેલું. બરાબર, બાય ધેન પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ, તે વખતના જે આપણા પ્રધાનમંત્રી હતા જવાહરલાલ નહેરુ દ્વારા, જે લોકો પાકિસ્તાનથી આવેલા હતા તે લોકોના ખર્ચને પહોંચી વળવા માટે, તે લોકોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષનું આયોજન કરવામાં આવેલું. બરાબર, ધીસ ફંડ ઇઝ કરન્ટલી યુઝ પ્રાઇમરીલી ટુ ટેકલ નેચરલ કેલેમિટીઝ, જે મેં કીધું તેમ. બરાબર, કે કોઈ કુદરતી આપદા જ્યારે દેશમાં આવી પડે ત્યારે સરકારે પોતાના ખર્ચમાંથી પૈસો નહીં કાઢવો પડે, અને જે મારા તમારા જેવા લોકોએ જે આમાં દાન કરેલું હોય તે પૈસાનો ઉપયોગ કરવામાં આવે, જેમાં મુખ્યત્વે શું છે, પૂર રેગ્યુલરલી કોઈને કોઈ પ્રદેશમાં આવેલું હોય આપણે ત્યાં, ચક્રવાત સાયક્લોન જેવી પરિસ્થિતિ હોય અથવા તો ભૂકંપ જેવી પરિસ્થિતિ હોય ત્યારે આ પૈસાનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, સારવાર આપવામાં આવે, હોસ્પિટલ્સ બનાવવામાં આવે, લોકોને પૈસા આપવામાં આવે 2-3 મહિના માટે, જેવું અત્યારે કરવામાં આવે છે કે ભાઈ 500 રૂપિયા 600 રૂપિયા જે જે પ્રમાણે સરકાર તે સમયે તત્કાલીન સરકાર નક્કી કરે તે પ્રમાણે લોકોને મદદ કરવામાં આવે. ધીસ ફંડ ઇઝ ઓલ્સો યુઝડ ટુ હેલ્પ વિથ મેડિકલ ટ્રીટમેન્ટ લાઇક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, કેન્સર ટ્રીટમેન્ટ અને એસિડિટી. જો કોઈ ગરીબ વ્યક્તિ પાસે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, કેન્સર ટ્રીટમેન્ટ અથવા એસિડ એટેકની સારવાર કરાવવાના પૈસા નથી તો એની સારવાર પણ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડમાંથી એ લોકોને પૈસા આપવામાં આવશે. બરાબર, ધ ફંડ કન્ઝિસ્ટ એન્ટાયરલી ઓફ પબ્લિક કોન્ટ્રીબ્યુશન, સમગ્રપણે આ કોના પર આધારિત છે, જે સામાન્ય જનતા જે આમાં જમા કરાવે તેના પર આધારિત છે. કોઈ પ્રકારનો એને બજેટરી સપોર્ટ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયામાં ઉમેરવામાં આવતો નથી. ઇટ એક્સેપ્ટ વોલેન્ટરી કોન્ટ્રીબ્યુશન ફ્રોમ ઇન્ડિવિજ્યુઅલ્સ, ઓર્ગેનાઇઝેશન્સ, ટ્રસ્ટ, કંપનીઝ અને ઇન્સ્ટિટ્યુશન, આ બધા આમાં પૈસા જમા કરાવી શકે. બરાબર, ધ કોર્પસ ઓફ ધી ફંડ ઇઝ ઓલ્સો ઇન્વેસ્ટેડ ઇન વેરિયસ ફોર્મ્સ વિથ શેડ્યુલ્ડ કમર્શિયલ બેન્ક્સ એન્ડ અધર એજન્સીઝ. ડિસબર્સમેન્ટ્સ આર મેડ વિથ અપ્રુવલ ઓફ ધી પ્રાઇમ મિનિસ્ટર. બરાબર, સરકાર પાસે જે પૈસો ભેગો થાય છે, માની લો કે આ વર્ષે કોઈ પણ આપદા નથી તો સરકાર આ પૈસાને અલગ અલગ ફોર્મમાં કોમર્શિયલ બેંક સાથે ઇન્વેસ્ટ પણ કરી શકે, જેથી એના પર વ્યાજ પણ મળે સરકારને, અને એ વ્યાજનો ઉપયોગ પણ ક્યાં થઈ શકે, જેમ જ્યારે માની લો ભવિષ્યમાં કોઈ કુદરતી આપદા આવે ત્યારે એ પૈસાનો ઉપયોગ કરી શકાય. બરાબર, ધ ફંડ ઇઝ રેકગ્નાઇઝ એઝ અ ટ્રસ્ટ અંડર ધી ઇન્કમ ટેક્સ એક્ટ, ઇન્કમ ટેક્સ એક્ટ જે આપણો આયકર અધિનિયમ છે. બરાબર, એન્ડ ધ સેમ ઇઝ મેનેજ્ડ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર ઓર મલ્ટિપલ ડેલિગેટ્સ ફોર નેશનલ કોઝીસ. કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ પીએમ એનઆરએફ આર નોટિફાઈડ ફોર 100% ડિડક્શન ફ્રોમ ટેક્સેબલ ઇન્કમ અંડર સેક્શન 80G ફ્રોમ ધી ટેક્સ એક્ટ, ઇન્કમ ટેક્સ એક્ટ 1961. જો તમે 1 રૂપિયો, 2 રૂપિયા, 100 રૂપિયા કે 10,000 રૂપિયા જો આ ફંડમાં જમા કર્યા હોય તો તમને તમારા ઇન્કમ ટેક્સમાં 100% રિબેટ મળશે. ઇન્કમ ટેક્સમાંથી એ પૈસો બાદ થઈ જશે, એ પૈસા પર તમારે ટેક્સ ભરવાની જરૂર નથી. બરાબર, એ પૈસો બાદ કરીને જો તમારી ઇન્કમ ટેક્સની રકમ વધતી હોય, ઇન્કમ વધતી હોય ટેક્સેબલ ઇન્કમ, તો પછી તમારે એના પર ઇન્કમ ટેક્સ ભરવો પડે. બરાબર, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. બરાબર, ચાલો, બરાબર, ફરી એકવાર હું સ્લાઇડ તમારા માટે ફેરવી જાઉં છું. પીએમ કેર્સ ફંડ, બરાબર, જેનું પૂરું નામ છે પ્રાઇમ મિનિસ્ટર સિટીઝન અસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન્સ ફંડ. બરાબર, કોન્ટ્રીબ્યુશન ટુ પીએમ, બરાબર,
અને એના ચેરમેન પ્રાઇમ મિનિસ્ટર હશે, અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, રિસ્પોન્સિબિલિટી શું છે તે તમારે એકવાર વાંચવાની, બરાબર. અને આ છે તમારી પાસે હાલમાં સિમિલર કાઇન્ડનો આવો કયો ફંડ આપણી પાસે અવેલેબલ છે, તો એ છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ, બરાબર, પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ, બરાબર. અને એની એમાં જે દાન થયેલી રકમ છે તે તમે ઇન્કમ ટેક્સમાંથી બાદ મેળવી શકો. કલમ કઈ? 80G. કયા અધિનિયમને આધારે? આયકર અધિનિયમ 1961 અધિનિયમને આધારે તમને 100% બાદ મળશે ઇન્કમ ટેક્સમાંથી, બરાબર. આટલી વસ્તુ યાદ રાખવાની, બરાબર. તો આ પહેલી વાત થઈ, બહુ અગત્યનો ટોપિક પીએમ કેર્સ ફંડ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ અગત્યનો, બરાબર. ચાલો નેક્સ્ટ ટોપિક આપણે જઈશું, આરબીઆઈ અને COVID-19 વચ્ચે શું સંલગ્ન છે. આરબીઆઈએ COVID-19ને ટેકલ કરવા માટે કયા કયા પગલાં ઘોષિત કર્યા છે, બરાબર. ચાલો અત્યારે જે તમને સ્ક્રીન પર જે ફોટો દેખાય છે તે કોનો ફોટો છે તે તમારે મને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેવાનું, બરાબર. આગલા 4 વિડીયોમાં મેં જોયું ઘણા ઓછા લોકોએ કમેન્ટ કરી છે, બરાબર. તો જો તમે વિડીયો જુઓ છો સિરિયસ, બરાબર, તો અત્યારે જ વિડીયો પોઝ કરીને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની કે ભાઈ આજે તમે સૂટવાળા જે ભાઈ અહીંયા દેખાય છે તે કોણ છે, બરાબર. હું રાહ જોઈશ તમારી કમેન્ટ્સની. ચાલો, આપણને ખબર છે કે અત્યારે જે ઇકોનોમીની હાલત છે તે થોડી થોડી ધીરે ચાલે છે, બરાબર. તો સૌથી અગત્યનું આરબીઆઈ દ્વારા ઇકોનોમીને ટેકલ કરવા માટે લેવાયેલું પગલું કયું છે તે તમારે જોવાનું, બરાબર. તો પહેલું અહીંયા પોઈન્ટ વાઇઝ ધ હિન્દુનો જ આખું મેં કટિંગ કરીને અહીંયા મૂકેલું છે, બરાબર. તો પહેલો અગત્યનો ટોપિક તમને શું દેખાય છે, રેપો રેટ કટ બાય 0.75%, એટલે કે 75 basis point, બરાબર. 75 basis point ઘટાડવામાં આવ્યો છે, બરાબર. અને કેટલો કરવામાં આવ્યો છે, 4.4, 5.15 હતું આપણે જ્યારે છેલ્લે ભણેલા ત્યારે, 5.15માંથી હવે તમારો નવો રેપો રેટ કેટલો છે, 4.4%, બરાબર. આ તમારે ખાસ યાદ રાખવાનું, બરાબર. હાલનો રેપો રેટ ગવર્મેન્ટે શું કર્યો છે, 4.4%. આ ઉપરાંત બીજો અગત્યનો નિયમ બહુ ધ્યાનથી સાંભળજો, બરાબર. બીજો અગત્યનો નિયમ લોન સંદર્ભે છે. આપણા પર જનરલી હોમ લોન ચાલતી હોય, ગાડી માટેની લોન ચાલતી હોય, બિઝનેસ માટેની લોન ચાલતી હોય, ખેતી માટેની લોન ચાલતી હોય, પાક માટેનો જે વીમો લીધો હોય તેની લોન ચાલતી હોય, તો આ બધા લોનને મેરિટોરિયમ પીરિયડમાં લઈ જવામાં આવેલી છે. મેરિટોરિયમ પીરિયડનો મતલબ શું છે કે માની લો કે આ મહિને લોકડાઉનને લીધે બધા બિઝનેસ બંધ છે, મારી કોઈ આવક નથી, આવક જ નથી તો હું મારી લોન કઈ રીતના ભરી શકીશ, બરાબર. હજુ આવનારા મહિને લોકડાઉનની પરિસ્થિતિ કેવી છે મને ખબર નથી. હું 21 દિવસ પછી જો મારો ધંધો ચાલુ કરું છું તો સડનલી મારો ધંધો પિકઅપ પકડવાનો નથી. મને લોન માટેની રકમ જે છે, મારે હપ્તો જે ચૂકવવાનો છે તેની રકમ મને ભેગી કરતાં વાર લાગશે. તો એના માટે તમને 3 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે. જો તમારા પર કોઈ લોન ચાલતી હોય તો તમારા મેલબોક્સમાં જોઈ લેજો, બધી બેંક તરફથી મેરિટોરિયમ પીરિયડ અથવા તો મેરિટોરિયમ ફેસિલિટી કરીને એક મેલ તમારા ઇનબોક્સમાં તમને જોવા મળશે. મેરિટોરિયમનો મતલબ શું છે કે સરકાર તમને લોન રીપે કરવા માટે, જે તે તમારી સંલગ્ન બેંક છે તે તમને તમારી લોન રીપે કરવા માટે, લોનના હપ્તા જે છે તે ચૂકવવા માટે 3 મહિનાનો એક્સ્ટ્રા સમયગાળો તમને આપશે. તમારે આ મહિને લોન ચૂકવવાની જરૂર નથી, આવતા મહિને પણ લોન ચૂકવવાની જરૂર નથી, એના પછીના મહિને પણ તમારે લોન ચૂકવવાની જરૂર નથી. તમે 3 મહિનાની અંદર જો પૈસા થાય તો ચૂકવી શકો, અધરવાઇઝ 3 મહિના સુધી સરકાર તમારી પાસે, સોરી, બેંક તમારી પાસે હપ્તો માંગવા આવશે નહીં, બરાબર. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, બરાબર. જુઓ, ફોર ઓલ ટર્મ લોન, બરાબર, જેની નિશ્ચિત એક મુદત છે, ટર્મ લોન કે ભાઈ 5 વર્ષમાં લોન પૂરી થશે, 10 વર્ષમાં લોન પૂરી થશે વગેરે, ટર્મ લોન. હોમ લોન આવશે, ઓટો લોન આવશે, પર્સનલ લોન, લગ્ન માટે લોન લીધી હોય કે શિક્ષણ માટે લોન લીધી હોય તેવી લોન, એગ્રીકલ્ચરલ લોન, ખેતી માટે લોન લીધી હોય, રિટેલ અથવા તો ક્રોપ લોન, પાક માટેની લોન, બરાબર. તો આ લોન આઉટસ્ટેન્ડિંગ એઝ ઓફ માર્ચ 1 લેન્ડર્સ કેન ગ્રાન્ટ અ મોરેટોરિયમ આઈ ટેમ્પરરી હોલ્ટ, બરાબર. તમારે 1-2 મહિના માટે તમારો હપ્તો ચૂકવવાની જરૂર નથી. જુઓ અહીંયા લખેલું છે મોરેટોરિયમ પીરિયડ, બરાબર, મોરેટોરિયમ પીરિયડ. આ તમારો GPSCમાં સીધો તમને આ સવાલ મોરેટોરિયમ વિશેનો પૂછાઈ શકે, તમારે ધ્યાનમાં રાખવાનું. મેં તમને આખું મોરેટોરિયમ શું છે એકદમ સાદા શબ્દોમાં સમજાવી દીધું, બરાબર.
ટેમ્પરરી હોલ્ડ, બરાબર, એક અસ્થાયી પ્રકારની તમને છૂટ આપવામાં આવી છે લોકડાઉનને કારણે. સરકારે નક્કી કરી દીધું છે કે ભાઈ કોઈ બેંક ઘર કોઈના ઘરે હપ્તો માંગવા જશે નહીં. કેટલા મહિના સુધી? 3 મહિના સુધી. ઓફ 3 મંથ્સ ઓફ પેમેન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ. 3 મહિના સુધી તમારી પાસે હપ્તો નહીં હોય તો ચાલશે, બેંક તમારી પાસે 4th મહિનાથી હપ્તો ઉઘરાવવાનું શરૂ કરશે, બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. પહેલો ટોપિક આપણે ભણ્યા રેપો રેટ. રેપો રેટ 5.15 હતો, બરાબર, જેને 75 બેસિસ પોઈન્ટ ઘટાડીને કેટલો કરવામાં આવેલો છે? 4.4%, બરાબર. આ ઉપરાંત જે લોનના હપ્તા માટેની જે લોન ચૂકવણીનો સમયગાળો છે તેને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવેલો છે, વધારવામાં આવેલો છે. કેટલો વધારવામાં આવ્યો છે? 3 મહિના જેટલો, જેને શું કહેવાશે? મોરેટોરિયમ પીરિયડ, બરાબર, મોરેટોરિયમ સમય, બરાબર. આટલું તમારે યાદ રાખવાનું. આ ઉપરાંત શું કીધું છે? જુઓ, ઇન્સ્ટોલમેન્ટ્સ ઇન્ક્લુડ, હવે આ ત્રીજો પોઈન્ટ, બરાબર, ઇન્સ્ટોલમેન્ટ્સ ઇન્ક્લુડ ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ, ક્રેડિટ કાર્ડ ડ્યુઝ, પ્રિન્સિપલ ઓર ઇન્ટરેસ્ટ પેમેન્ટ્સ એન્ડ બુલેટ પેમેન્ટ્સ. તો તમારા ક્રેડિટ કાર્ડના પેમેન્ટ પણ સરકાર 3 મહિના સુધી તમારી પાસે લેશે નહીં, કોઈ પણ બેંક. એને પણ 3 મહિના માટે શું કરવામાં આવ્યું છે? સ્થગિત, પોસ્ટપોન કરવામાં આવ્યું છે, બરાબર. કે 3 મહિના સુધી તમે તમારું ક્રેડિટ કાર્ડનું બિલ નહીં ભરો તો દેટ ઇઝ ફાઇન, એના પર બેંક દ્વારા કોઈ એક્સ્ટ્રા ચાર્જ લગાવવામાં આવશે નહીં. આ ઉપરાંત ટેન્યુર્સ ફોર સચ લોન્સ વિલ બી એક્સટેન્ડેડ બાય 3 મંથ્સ આફ્ટર ધી મોરેટોરિયમ પીરિયડ. જો આપણે એક અગત્યની વાત છે, માની લો તમારે લોન પૂરી થવામાં March 2021માં તમારી લોન પૂરી થતી, બરાબર, પણ હવે બેંકે તમને શું આપ્યું? મોરેટોરિયમ પીરિયડ આવ્યો, એટલે હવે તમારી લોન March 2021માં પૂરી નહીં થઈ, બરાબર. તમારે પૂરી કરવી હોય તો તમારા પર છે, તમે રેગ્યુલર હપ્તો ભરો તે તમારી ચોઈસ છે. પરંતુ જો તમારી પાસે સગવડ નથી અથવા તો કોઈ માણસ પાસે સગવડ નથી હપ્તા ભરવાની, તો એ March 2021ની જે મુદત હતી તે લંબાઈને કેટલી હવે થઈ જશે? એપ્રિલ, મે અને જૂન, 3 મહિના વધી જશે મોરેટોરિયમ પીરિયડ પછી. એટલે June 2021 સુધી એ મુદત લંબાઈ જશે વિધાઉટ એની એક્સ્ટ્રા ચાર્જ, બરાબર. બરાબર, એટલે ઇન્સ્ટોલમેન્ટ્સ આર ડિફર્ડ બટ વેવડ, માફ નથી થયા. લોન તમારી માફ નથી થઈ, નોટ વેવડ, એ ખાસ યાદ રાખો, માફ કરવામાં આવી નથી. એને થોડા રાહત આપવામાં આવી છે સમયગાળામાં. તમને શું કરવામાં આવ્યું છે? રાહત આપવામાં આવી છે, બરાબર. જેમ આપણે કોઈને ઉધાર પૈસા આપ્યા હોઈએ, 10 તારીખનો વાયદો કર્યો, પેલો થોડો કરગરે આપણી પાસે, એટલે આપણે શું કહીએ કે ચાલ ભાઈ તને હજુ વધારે 10 દિવસનો સમયગાળો આપવામાં આવે છે, ફરી પાછું 20 તારીખે આવીશ, તારી પાસે પૈસા આવવા, બરાબર. તો એ જ પ્રકારની વ્યવસ્થા અત્યારે સરકારે લોકો માટે કરી આવી છે, દેશના દરેક લોકો માટે, બરાબર. આમાં કોઈ જ બાંધ નથી. જેને પણ ઉપરોક્ત આપણે જે ચર્ચા કરી, હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન, એગ્રીકલ્ચર લોન, રિટેલ લોન અથવા તો ક્રોપ લોન, આમાંથી કોઈ પણ લોન જો તમે લીધી હોય તો તમે આ મોરેટોરિયમ પીરિયડમાં ના જ ચોકઠામાં તમે આવશો, બરાબર. ઇન્ટરેસ્ટ શેલ કન્ટિન્યુ ટુ એક્યોર ઓન ધી આઉટસ્ટેન્ડિંગ પોર્શન ઓફ ધી ટર્મ લોન ડ્યુરિંગ ધી મોરેટોરિયમ. ધસ એટ ધી એન્ડ ઓફ 3 મંથ્સ ધ ઇન્ટરેસ્ટ વિલ બી એડેડ ટુ ધી આઉટસ્ટેન્ડિંગ લોન એન્ડ ધેટ અમાઉન્ટ વિલ હેવ ટુ બી રીપેડ, બરાબર. તમારે જેનું ઇન્ટરેસ્ટ છે લોન માટેનું, જો તમે માનો કે માફ કરાવો છો, જે ભરે છે તે રેગ્યુલરલી ભરી લે છે, જે નથી ભરતા તે લોકોએ 3 મહિના પછી ઇન્ટરેસ્ટ ભરવું પડશે, બરાબર, વિલ હેવ ટુ બી રીપેડ, બરાબર. મુદત લંબાવવામાં આવી છે કોઈ ચાર્જ વગર, પણ તમારે જે 3 મહિનાનો જે મોરેટોરિયમ પીરિયડ છે તેના પર તમારે, જો તમે ઈચ્છો છો કે ભાઈ હું 3 મહિના લંબાવી દઉં મારી લોનને, તો તમારે એના પર વ્યાજ ભરવું પડશે, બરાબર. ટ્વીક્સ ટુ ધી કેશ રિઝર્વ રેશિયો એન્ડ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી અપાર્ટ ફ્રોમ લોંગ ટર્મ રેપો એક્શન્સ ટુ ઇન્જેક્ટ લિક્વિડિટી ઓફ 3.74 લાખ કરોડ ઇન ટુ ધી સિસ્ટમ, બરાબર. CSRમાં, બરાબર, જે કેશ રિઝર્વ રેશિયો છે ને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, આ શબ્દો તમે તમારા ઇકોનોમિક્સના લેક્ચરમાં ભણેલા જ હશે, બરાબર, એટલે હું એને એક્સપ્લેન કરતો નથી. એનાથી શું થશે કે 3.74 લાખ કરોડની લિક્વિડિટી માર્કેટમાં ઊભી થશે, લોકડાઉન પછીની વાત છે, બરાબર. જેથી કરીને ફાયદો કોને થશે? સરકારને થશે. સેન્ટર્સ એસ્ટિમેટ્સ ફોર GDP ગ્રોથ ફોર Q2 એન્ડ ધ હોલ યર આર નાઉ એટ રિસ્ક ફ્રોમ પેન્ડેમિક્સ ઇમ્પેક્ટ. જે આપણો GDP ગ્રોથ હતો, બરાબર, આપણા બિઝનેસ અત્યારે બંધ પડેલા છે તો આપણે GDP કાઉન્ટ કરી શકવાના, GDP અચીવ કરી શકવાના નથી. જેટલો આપણો GDP ગ્રોથ હતો કે ભાઈ આપણે 6% કે 6.2% જેટલો આપણે GDP માનેલો હતો, ધારેલો હતો, તે હવે આપણે અચીવ કરી શકવાના
નથી, બરાબર? આ છેલ્લો મુદ્દો પણ તમારે યાદ રાખો, બરાબર? તો પહેલી વાત કહી રહી આપણે રેપો રેટની, બીજી કહી રહી લોન માટેની, ત્રીજી લોનનો પીરિયડ વધારવામાં આવ્યો છે, બરાબર? લોન પર વ્યાજ તો ચૂકવવું જ પડશે જો તમે મોડી ચૂકવવાનું નક્કી કરો છો તો. અને 3.74 લાખ કરોડ રૂપિયા જેટલી લિક્વિડિટી આરબીઆઈ તરફથી સીએસઆર અને માર્જિનલ ફેસિલિટીમાં ફેરફાર કરીને ઊભી કરવામાં આવશે માર્કેટમાં, બરાબર? ચાલો, હોમવર્કમાં મેં તમને કીધું, નીચે કમેન્ટ સેક્શનમાં આ જે ભાઈ દેખાય છે તમને સ્ક્રીન પર, તેનું નામ મને જણાવીને તમારે કહેવાનું, એમનું ડેઝિગ્નેશન શું છે એ પણ તમારે મને કહેવાનું, બરાબર? એ કયો હોદ્દો ધરાવે છે તે પણ તમારે મને કહેવાનું, બરાબર? ચાલો, હવે હું જે બોલી ગયો તે જ બધું તમને અહીંયા સમજાવેલું છે, બરાબર? ધ રેપો રેટ હેઝ બીન કટ બાય 27 બેસિસ પોઈન્ટ, બરાબર? 5.15 હતો, તેનાથી કેટલો કરવામાં આવ્યો છે? 4.40%, બરાબર? રેપો રેટ શું છે તેની વ્યાખ્યા આપેલી છે કે રેપો રેટ ઇઝ ધ રેટ વિચ કન્ટ્રીઝ સેન્ટ્રલ બેંક લેન્ડ મની ટુ કમર્શિયલ બેંક. જ્યારે આરબીઆઈ અન્ય કમર્શિયલ બેંકને પૈસો આપે અને તેના પર જે વ્યાજ લેશે તેને શું કહેવાય? રેપો રેટ કહે છે. લો રેપો રેટ શુડ ટ્રાન્સલેટ ઇન ટુ લો કોસ્ટ લોન્સ ફોર જનરલ માર્કેટ. આપણે આ ક્લાસમાં બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરી ગયા છે, બરાબર? ઓપરેશન ટ્વિસ્ટ જ્યારે ભણેલા ત્યારે મેં તમને આખી વસ્તુ સમજાવેલી કે રેપો રેટ કેમ ઘટાડવામાં આવે છે, બરાબર? ધ રેટ હેવ બીન કટ ટુ એન્કરેજ બેંક્સ ટુ લેન્ડ મોર એન્ડ ટુ રિવાઈવ ગ્રોથ. બહુ છેલ્લા 2019માં સરકારે સૌથી વધુ વખત ઇતિહાસમાં પોતાનો રેપો રેટ ઘટાડેલો છે આરબીઆઈ, બરાબર? તો એ આપણને ખબર છે. કટ ઇન રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ શું કર્યો છે? રિવર્સ રેપો રેટ એટલે શું છે? પહેલાં તો કે જે આરબીઆઈ પૈસા લે છે કમર્શિયલ બેંક પાસે, તેને એના પર જે વ્યાજ ચૂકવે છે તેને શું કહેવાશે? રિવર્સ રેપો રેટ. તો ધ રેશિયો હેઝ બીન કટ બાય 90 BPS ટુ 4%. પહેલાં 4% હતો, એને કેટલો, પહેલાં 4.9% હતો, તેની જગ્યાએ હવે કેટલો કરવામાં આવ્યો છે? 4%. 90 BPSનો શું કરવામાં આવ્યો છે? ઘટાડો. અને 0.9% બોલો અથવા તો 0.75% બોલો, અહીંયા મારો જે એરો ફરે છે ત્યાં એક જ વસ્તુ છે, બરાબર? રિવર્સ રેપો રેટ ઇઝ ધ રેટ એટ વિચ ધ સેન્ટ્રલ બેંક ઓફ અ કન્ટ્રી બોરોઝ મની ફ્રોમ કોમર્શિયલ બેંક, બરાબર? કે જ્યારે આરબીઆઈને પૈસાની જરૂર પડે અને અન્ય કોમર્શિયલ બેંક પાસે પૈસા માંગવા જાય એના પર જે વ્યાજ ચૂકવે તેને શું કહેવાશે? રિવર્સ રેપો રેટ. ધ હાયર રિડક્શન ઇન રિવર્સ રેપો રેટ વોઝ એમ ઓફ એટ પ્રમોટિંગ બેંક્સ ટુ લેન્ડ મોર રાધર દેન કીપિંગ ધર એક્સેસ લિક્વિડિટી વિથ આરબીઆઈ, બરાબર? તો આરબીઆઈ પાસે પૈસો પડી રહે એના કરતાં લોકો સુધી જો લોન દ્વારા પૈસો પહોંચે તો માર્કેટમાં શું વધે? લિક્વિડિટી વધે, બરાબર? જેથી કરીને આરબીઆઈને પણ ફાયદો થાય, બેંકને પણ ફાયદો થાય અને પૈસો માર્કેટમાં ફરતો પણ હોય, એટલે રિવર્સ રેપો રેટ ઘટાડવામાં આવેલો છે. તો આ વાત થઈ તમારી રેપો રેટ અને રિવર્સ રેપો રેટની, બરાબર? વિડીયો પોઝ કરીને એકવાર જોઈ લેવાનું, બરાબર? આ તમારે મેક્રો ઇકોનોમિક ઇન્ડિકેટર્સ જે મેં તમને આગળ સમજાય એવું તે જ બધું અહીંયા લખેલું છે કે કઈ રીતે આપણે ગ્રોથને વધારવા માટે પગલાં લેવાની જરૂર છે, બરાબર? તો ઇન્ટેન્સિટી, સ્પીડ અને ડ્યુરેશન ઓફ ધી પેન્ડેમિક. હજુ આપણે ભવિષ્યમાં શું છે, કાલે કેટલા કેસીસ વધવાના છે કે ઘટવાના છે આપણને કંઈ જ ખબર નથી, પણ સરકારે હંમેશા વર્સ્ટ કેસ સિનારીઓ માટે તૈયાર રહેવું પડે એટલા માટે આ બધા જે પેકેજીસ છે તે જાહેર કરવામાં આવેલા છે, બરાબર? મેરિટોરિયમ ઓફ રીપેમેન્ટ્સ ઓફ લોન જે હું તમને ગુજરાતીમાં આગળ સમજાવી દઉં તે જ વસ્તુ અહીંયા તમને શબ્દો રૂપે અહીંયા લખેલી છે, બરાબર? જે મંથલી ઇન્સ્ટોલમેન્ટ છે, બરાબર, તે 31 મે સુધી શું છે? ફ્રી છે, બરાબર? માર્ચ, એપ્રિલ અને મે 3 મહિના થઈ ગયા, 3 મહિનાના ઇન્ટરેસ્ટ તમે નહીં ભરો તો ચાલશે, બરાબર? આરબીઆઈ ઓલ્સો અલાઉડ લેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ બેંક્સ ટુ ડિફર ઇન્ટરેસ્ટ ઓન વર્કિંગ કેપિટલ રીપેમેન્ટ બાય 3 મંથ્સ. ઓકે, અને વર્કિંગ કેપિટલ એટલે શું છે? વર્કિંગ કેપિટલ લોન ઇઝ અ લોન ઇઝ ટેકન ટુ ફિનાન્સ અ કંપનીઝ એવરી ડે ઓપરેશન. બેંક ચલાવવા માટે જે પૈસાની જરૂર પડે તેના પર વ્યાજ વસૂલવામાં આવશે, બરાબર? અહીંયા ખાસ યાદ રાખવાનું જે મેં તમને કીધું, તે મોરેટોરિયમ એક લોન વેવર નથી, લોન માફીની વ્યવસ્થા નથી, અથવા તો ડઝ નોટ ઓફર એની ડિસ્કાઉન્ટ ઓન ઇન્ટરેસ્ટ પે આઉટ. વ્યાજ પર કોઈ ડિસ્કાઉન્ટ પણ આપતું નથી, એ તમને ખાલી લોન ચૂકવવા માટે વધારાનો સમયગાળો આપે છે, જેથી કરીને તમે વધારાના સમયગાળામાં લોનના પૈસાની અને એના વ્યાજની વ્યવસ્થા કરી શકો. ચોખ્ખા શબ્દોમાં યાદ રાખવાનું. બટ ઇટ પ્રોવાઇડ્સ સ્ટ્રેસ્ડ કસ્ટમર એક્સ્ટ્રા ટાઈમ ટુ રીપે. મોરેટોરિયમ પીરિયડ શું કહેવાય? એક્સ્ટ્રા ટાઈમ ટુ રીપે વિધાઉટ ધેર અકાઉન્ટ્સ બીંગ લેબલ્ડ નોન પરફોર્મિંગ એસેટ, બરાબર? જુઓ,
તમે માની લો કે એક બે હપ્તા જો બેંકના ચૂકી જાઓ તો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જાય. અને ક્રેડિટ સ્કોરનો મતલબ શું છે કે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે લોન લેવા જાઓ બરાબર, ત્યારે કોઈ બેંક તમને લોન આપતા પહેલાં 10 વાર વિચાર કરે કે ભાઈ આણે એક બે હપ્તા આગલી લોનમાં ગપચાવેલા છે, ચૂકી ગયેલો છે આ માણસ, બરાબર. એને ફરી વાર લોન આપવામાં શું છે, જોખમ છે. એટલે જેનો ક્રેડિટ સ્કોર ક્લિયર હોય, હાઈ હોય, તમે જો રેગ્યુલર હપ્તા ભરતા હોય, સમય પહેલાં લોન ચૂકવી દીધી હોય, જો રેગ્યુલર તમે કસ્ટમર હો તો તમને નેક્સ્ટ લોન ઇઝીલી મળી જાય અને વધારે રકમની તમને લોન મળી શકે, બરાબર. તો આ સમયગાળામાં તમને નોન પરફોર્મિંગ એસેટનું લેબલ નહીં લાગી જાય એના માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે, બરાબર. જેથી કરીને આગળ તમને નાની કે મોટી લોન મળવામાં કોઈ તકલીફ પડે નહીં, બરાબર. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને આનો અસર બેંકના કેશ રિઝર્વ રેશિયો પર પડશે. બધી ગણતરી સર બેંકોએ પાછી કરવી પડશે, બરાબર ને. કારણ કે મોરેટોરિયમ પીરિયડ સરકારે કીધું એટલે બેંકોએ ફરજિયાતપણે મોરેટોરિયમ પીરિયડ હવે આપવો પડશે. કોઈ બેંક આવું 31 મે સુધી તમારી પાસે ઉઘરાણી કરવા આવી શકે નહીં, બરાબર. પ્રોવાઇડિંગ ધેમ ધ એડિશનલ લિક્વિડિટી, બરાબર. સીઆરઆરમાં એડિશનલ લિક્વિડિટીની હવે એમને જરૂર પડશે, બરાબર. ચાલો, તો આ જ વસ્તુ હું તમને આગળ ડિટેલમાં સમજાવી દઉં છું, બરાબર. ઓકે, ચાલો. ત્રીજો ટોપિક છે એ પણ આપણો COVID-19ને લગતો જ છે, અને એ છે ઓપરેશન નમસ્તે ઇન્ડિયન આર્મી, બરાબર. તો ઇન્ડિયન આર્મી દ્વારા COVID-19 સામે લડવા માટે કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે, એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, અને એને શું નામ આપવામાં આવ્યું છે, ઓપરેશન નમસ્તે, ટુ હેલ્પ ગવર્મેન્ટ ઇન ઇટ્સ ફાઇટ અગેન્સ્ટ પેન્ડેમિક. ગવર્મેન્ટ જે COVID-19 સામે લડે છે તેમાં આર્મી પોતાની તરફથી કઈ રીતના મદદરૂપ થઈ શકે તેના માટે આ ઓપરેશન નમસ્તે શરૂ કરવામાં આવ્યું છે, બરાબર. અને એમાં શું છે તો એ અહીંયા ડિટેલ તમને આપેલી છે. સોલ્જર્સ આર એડવાઇઝ ટુ ફોલો ધી લોકડાઉન, બરાબર. સોલ્જર્સને પણ કીધું છે કે ભાઈ જો તમે ફિલ્ડમાં કામ નહીં કરતા હો, બરાબર, જો તમે લોકડાઉનનું પાલન કરો, વેર એવર દે ડુ નોટ હેવ એની ઓપરેશનલ રૂલ, યાદ રાખવાનું. એવું નથી કે સરહદ પરથી બધા સોલ્જરોને આપણે પાછા બોલાવી લીધા છે, ના. જે લોકો ફિલ્ડમાં કામ નથી કરતા, ઓપરેશનલ રોલમાં કાર્યરત નથી, તે લોકો લોકડાઉનનું પાલન કરશે. દે આર અશ્યોર્ડ દેટ દેર ફેમિલીઝ વિલ બી ટેકન કેર ઓફ, બરાબર. તેમને કીધું છે કે ભાઈ તમારે ઘરે જવાની કોઈ જરૂર નથી, તમારા પરિવારોને પૂરતી સુવિધાઓ પહોંચાડવામાં આવશે, બરાબર. લીવ એક્સટેન્શન ઓફ ધોઝ ઓન લીવ એઝ વેલ એઝ કર્ટેલમેન્ટ ઓફ લીવ ટુ બેર મિનિમમ હેવ બીન ઇમ્પોઝ. જે લોકો રજા પર ગયેલા હતા તે લોકોની રજાઓને શું કરી દેવામાં આવ્યું છે, લંબાવી દેવામાં આવી છે. કેમ? કારણ કે ટ્રાન્સપોર્ટેશન અત્યારે બંધ છે, બરાબર. જો બહુ જરૂરી નહીં હોય ત્યાં સુધી એ લોકોને ફરી પાછા કેમ્પમાં, આર્મીના જે કેમ્પ છે ને, બોલાવવામાં આવશે નહીં. અને મિનિમમ વર્કફોર્સ સાથે કામ કરવામાં આવશે, બરાબર. સેગ્રેગેશન ફેસિલિટીઝ હેવ બીન સેટઅપ ટુ ઓબ્ઝર્વ ટ્રૂપ્સ ઓલરેડી બેક ફ્રોમ લીવ ફ્રોમ વરિયસ સ્ટેટ. જે લોકો ઓલરેડી લીવ પરથી ટ્રાવેલ કરીને આવ્યા છે તે લોકોને અલગ રાખવામાં આવ્યા છે, જેથી કરીને એ લોકોમાં COVID-19ના સિમ્ટમ જે લક્ષણો છે કે નહીં તે લોકોને ઓબ્ઝર્વ કરવા માટે થોડા દિવસે લોકોને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે, અને પછી એ લોકોને આર્મીની સેવાઓમાં જોડવામાં આવશે. આ ઉપરાંત આર્મી દ્વારા અત્યારે 6 જેટલી ક્વોરન્ટાઇન ફેસિલિટી સુવિધાઓ સરકારને પૂરી પાડવામાં આવેલી છે. કઈ કઈ જગ્યાએ? માનેસર હરિયાણા, જેસલમેર રાજસ્થાન, જોધપુર રાજસ્થાન, ચેન્નઈ તમિલનાડુ, હિન્ડન ઉત્તર પ્રદેશ, અને મુંબઈ મહારાષ્ટ્ર, બરાબર. હું જે રાજ્યોના નામ બોલ્યો તે પણ તમારે નોટ કરવાના. માનેસર એટલે તમને યાદ આવવું જોઈએ કે જ્યારે ચાઇનાથી આપણે પહેલો લોટ વિદ્યાર્થીઓને લઈને આવ્યા ત્યારે એ લોકોને ક્યાં રાખેલા? આપણે માનેસરમાં રાખેલા, બરાબર. તો આ 6 શહેરોમાં આર્મી તરફથી ક્વોરન્ટાઇન ફેસિલિટી ઊભી કરવામાં આવેલી છે, જે સરકારને મદદ કરશે, બરાબર. આ ઉપરાંત આટલા જે અન્ય જે નીચે શહેરો આપેલા છે, બરાબર, કલકત્તા, વિશાખાપટ્ટનમ, કોચી, ડુંડીગુલ, બેંગલુરુ, કાનપુર, જોરહાટ આસામમાં, બરાબર, ગોરખપુર, આ બધી જગ્યાએ પણ આર્મી 72 કલાકની અંદર અંદર ક્વોરન્ટાઇન ફેસિલિટી ઊભી કરી દેશે, જેથી કરીને જો જેમ જેમ કેસીસ વધતા જાય છે એ હિસાબે સરકારે બહુ ભાગાભાગી કરવી પડશે નહીં. સરકાર સીધું તપાસ કરીને ક્યાં મોકલી આપશે? આર્મીના કેમ્પમાં એ લોકોને મોકલી આપવામાં આવશે, બરાબર. 28 આર્મ્ડ ફોર્સ હોસ્પિટલ, જે આર્મીની 28 જેટલી આર્મીની જે હોસ્પિટલ છે અલગ અલગ શહેરોમાં અલગ અલગ જગ્યા હોય તેને શું ઘોષિત કરવામાં આવી છે? કોવિડ હોસ્પિટલ.
કે જે અત્યારે અન્ય કોઈ બીમારીઓની સારવાર કરવામાં આવશે નહીં, માત્ર ને માત્ર કોવિડ હોસ્પિટલ્સ તરીકે એમને ઉપયોગ કરવામાં આવશે. બરાબર, બરાબર. વાત અમારે એકવાર વાંચી લેવાનું કે આર્મી પોતાના તરફથી ઓપરેશન નમસ્તે અભિયાન દ્વારા સરકારને કઈ રીતે આ મહામારીથી લડવા માટે મદદ કરે છે. બરાબર, અન્ય જે ફોર્સિસ છે, આપણી અન્ય જે સંસ્થાઓ છે તે શું કરે છે. બરાબર, આ તો આ થઈ આર્મીની વાત. આ ઉપરાંત ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર, ડીઆરડીઓ શું કરે છે તે આપણે જોવાનું. બરાબર, ડીઆરડીઓ ઓલ્સો કેમ ફોરવર્ડ ટુ હેલ્પ બાય ડેવલપિંગ વેન્ટિલેટર્સ એન્ડ પ્રોવાઇડિંગ અધર મેડિકલ ઇક્વિપમેન્ટ. ડીઆરડીઓ ઓલરેડી વેન્ટિલેટર બનાવવાનું ચાલુ કરી દીધું છે. બરાબર, કે સરકારને વેન્ટિલેટરની ખોટ પડવી જોઈએ, એક પણ માણસની જાન જવી જોઈએ નહીં વેન્ટિલેટરના અભાવને કારણે. તો એટલા માટે ડીઆરડીઓમાં મોટું કાર્ય કરે છે. ડીઆરડીઓ અત્યારે બધા પોતાના પ્રોજેક્ટ સાઇટ પર મૂકીને પ્રાઇમરી બેસિસ પર, જે પ્રાયોરિટી બેસિસ પર હવે કોનું કામ ચાલે છે અત્યારે, ડેવલપિંગ વેન્ટિલેટર. બરાબર, વેન્ટિલેટર ડેવલપિંગ કરવાનું કાર્ય. બરાબર, ઇન્ડિયન નેવી ઓલ્સો કોન્ટ્રીબ્યુટેડ બાય ડિલિવરિંગ 60,000 ફેસ માસ્ક ઓર્ડર્ડ બાય ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગોવા વિચ વોઝ સ્ટક ઇન દિલ્હી ડ્યુ ટુ લોકડાઉન. બરાબર, તો ઇન્ડિયન નેવીએ શું કર્યું, દિલ્હીમાં જે ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું એને લીધે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ગોવાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને 60,000 માસ્કની જરૂર હતી ગોવાના સ્થાનિક વિસ્તારોમાં વહેંચવા માટે. પણ ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું એને લીધે માસ્કનું જે કન્ટેનર હતું તે ત્યાં કેવું થઈ ગયું, અટકી ગયું. ઇન્ડિયન નેવીએ પોતાનું ઇલ્યુસિન 38 SD નામનું જહાજ, બરાબર, પાલમ એરપોર્ટ પરથી, બરાબર, પાલમ એરપોર્ટ પર રવાના કર્યું અને પાલમ એરપોર્ટ પરથી સેમ દિવસ, એક જ દિવસમાં 60,000 માસ્ક લઈને ઇલ્યુસિન 38 SD નામનું જે સી ડ્રેગન, બરાબર, જે જહાજ છે તે આટલા માસ્ક લઈને પરત ફર્યું. જો અહીંયા તમને એના વિશેની મેં માહિતી આપેલી છે, ઇલ્યુસિન 38 સી ડ્રેગન લોંગ રેન્જ મરીટાઈમ રિકોન્સાઇન્સ, બરાબર, એરક્રાફ્ટ છે એક પ્રકારનું. બરાબર, નેવીનું એરક્રાફ્ટ છે. આર કરન્ટલી ઇન સર્વિસ વિથ રશિયન નેવી. કોણ કોણ વાપરે છે? રશિયન નેવી વાપરે છે અને ઇન્ડિયન નેવી વાપરે છે. ધીઝ આર મેરીટાઈમ પેટ્રોલ એન્ડ એન્ટી સબમરીન વોરફેર એરક્રાફ્ટ ડિઝાઇન બાય રશિયા બેઝ ઇલ્યુસિન એવિએશન કોમ્પ્લેક્સ. રશિયાની આ કંપનીએ ભારતને આ એરક્રાફ્ટ આપેલા છે. ઇન ઇન્ડિયા ધીઝ આર બેઝડ એટ ગોવા એન્ડ કેન બી ડિપ્લોયડ ઇન સર્વેલન્સ સર્ચ એન્ડ રેસ્ક્યુ મેરીટાઈમ રિકોન્સાઇન્સ એન્ડ એન્ટી સબમરીન વોરફેર ઓપરેશન. આટલી જગ્યાનો ઉપયોગ થાય છે. સર્વેલન્સમાં ઉપયોગ થાય, શોધખોળમાં ઉપયોગ થાય, રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગ થાય અને મેરીટાઈમ દરિયાની કોઈ જ્યારે યુદ્ધ થાય કે જરૂરિયાત હોય, લોજિસ્ટિકની જરૂરિયાતો પૂરી કરવામાં ત્યારે એનો ઉપયોગ થાય અને એન્ટી સબમરીન વોરફેર ઓપરેશન, બરાબર, તો ત્યાં એનો ઉપયોગ થશે. બરાબર, તો આ જહાજનું નામ તમારે યાદ રાખવાનું અને INS હંસા શું છે તો એ તમારે યાદ રાખવાનું. INS હંસા ઇઝ એન ઇન્ડિયન નેવલ એર સ્ટેશન. ગોવામાં ગોવાના દાબોલીમ વિસ્તારમાં આવેલું એર સ્ટેશન છે જેની સ્થાપના કરવામાં આવી છે. કાર્યરત ક્યારથી થયેલું? 1961 સપ્ટેમ્બરથી. બરાબર, અને એ ઇન્ડિયન નેવીનું લાર્જેસ્ટ એરબેઝ છે, INS હંસા. બરાબર, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. બરાબર, ઓપરેશન નમસ્તે આર્મી દ્વારા શરૂ કરવામાં આવ્યું. આર્મી દ્વારા જેસલમેર, જોધપુર, માનેસર, ચેન્નાઈ, હિંડન અને મુંબઈમાં ક્વોરન્ટાઇન ફેસિલિટી કરવામાં આવી છે. જવાનોને હિદાયત આપવામાં આવેલી છે. 28 જેટલી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવેલી છે. ડીઆરડીઓ દ્વારા વેન્ટિલેટર પર કામ ચાલુ છે. ઇન્ડિયન નેવીએ માસ્કને પહોંચાડવામાં મદદ કરી છે દિલ્હી ટુ ગોવા. બરાબર, એના માટે ઇલ્યુસિન 38 સી ડ્રેગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ ડ્રેગન ક્યાંથી? પાલમ એરપોર્ટથી ક્યાં પહોંચ્યું? INS હંસા પર. અને 60,000 માસ્ક ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પહોંચાડ્યા છે. બરાબર, ચાલો હવે આપણો ટોપિક છે G20. બરાબર, G20 આપણને ખબર જ છે આ વખતે ક્યાં થવાની હતી. G20 બરાબર થવાની હતી સાઉદી અરેબિયા, રિયાદમાં, રિયાદ સાઉદી અરેબિયા. ઇટ ઇઝ એન ઇન્ફોર્મલ ગ્રુપ ઓફ 19 કન્ટ્રીઝ એન્ડ યુરોપિયન યુનિયન. જુઓ, 19 દેશો અને યુરોપિયન યુનિયન. આપણે ઓલરેડી આના નામ ટેબલ વાઇઝ લખેલા છે, ગ્રુપ એ, ગ્રુપ બી, બરાબર, ગ્રુપ 1, 2, 3. એમ રીતે આપણે બધા ગ્રુપમાં કયા કયા દેશો છે તે નામ લખેલા છે. બરાબર, તો G20 એટલે એનું નામ પડ્યું છે કે ભાઈ 19
કન્ટ્રી છે ને એક યુરોપિયન યુનિયન છે. તમારા માટે બીજું એક હોમવર્ક જે તમારે મને નીચે કહેવાનું, ભારત કયા ગ્રુપમાં છે અને ભારત સાથે અન્ય 3 દેશો કયા કયા છે, બરાબર? તે તમારે મને નીચે કમેન્ટ કરીને કહેવાનું, બરાબર? અને આ મુખ્યત્વે કોનું ફંડ છે? તો કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને વર્લ્ડ બેંક. એટલે મુખ્યત્વે જે ઇકોનોમીની જે ચર્ચા છે, બરાબર, તે ક્યાં થાય? G20માં. પણ જરૂરી નથી કે માત્ર ઇકોનોમીની જ ચર્ચા થાય, ઇકોનોમી પર અસર કરતા અન્ય પરિબળોની ચર્ચા પણ G20ના સભ્ય દેશો કરી શકે જો એ લોકો ઈચ્છે તો. મુખ્ય ચર્ચા હંમેશા કોની હશે? ઇકોનોમી વિશે, બરાબર, પૈસા વિશેની, બરાબર. ધ મેમ્બરશીપ કમ્પ્રાઇઝિસ અ મિક્સ ઓફ વર્લ્ડ લાર્જેસ્ટ એન્ડ એડવાન્સ્ડ ઇકોનોમીઝ રિપ્રેઝેન્ટિંગ અબાઉટ 2/3 ઓફ વર્લ્ડ પોપ્યુલેશન. દુનિયાની 2/3 જેટલી વસ્તીને આ દેશો કવર કરે છે, G20 દેશો, બરાબર. કેટલી GDPને? 85% GDPને કવર કરે છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટને કવર કરે છે, 80% ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટને કવર કરે છે અને 75% ગ્લોબલ ટ્રેડને કવર કરે છે. એટલે કેટલા અગત્યના દેશો હશે આપણે જોવાનું, બરાબર. G20નું વર્ક શું છે, વર્ક કઈ રીતના થાય છે, બરાબર? તો એક છે એનું ફાઇનાન્સ ટ્રેક, બરાબર. તો ફાઇનાન્સ ટ્રેક કમ્પ્રાઇઝિસ ઓલ મિટિંગ વિથ G20 ફિનાન્સ મિનિસ્ટર્સ અને સેન્ટ્રલ બેંકના ગવર્નર. આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે કે પહેલાં કોણ જશે? ફિનાન્સ મિનિસ્ટર જશે અને સેન્ટ્રલ બેંકના ગવર્નર જશે અને તેમના ડેપ્યુટી સ્થાન પર જે હશે તે લોકો જશે, બરાબર. અને એ લોકો ફિસ્કલ ઇશ્યુઝ, બરાબર, મોનેટરી ચર્ચા, એટલે પૈસાને લગતી ચર્ચાઓ કરશે, નાણાંની જે નીતિઓ છે તેને લગતી ચર્ચાઓ કરશે, ફિનાન્શિયલ રેગ્યુલેશન્સ પર ચર્ચાઓ કરશે, એક દેશોમાંથી બીજા દેશોમાં ટ્રેડ કેવો હોવો જોઈએ, વ્યાપાર પર ટેક્સ કેવો હોવો જોઈએ, વગેરે વગેરેની ચર્ચાઓ કરશે, બરાબર. અને શેરપા શું છે? તો શેરપા ટ્રેક ફોકસિસ ઓન બોર્ડર ઇશ્યુઝ સચ એઝ પોલિટિકલ એન્ગેજમેન્ટ, એન્ટી કરપ્શન, ડેવલપમેન્ટ, એનર્જી એન્ડ એટસેટ. એટલે આ લોકો ઇકોનોમીથી હટીને કામ કરશે, બરાબર. 2019માં આપણા શેરપા તરીકે, આ GPSCનો સવાલ છે, યાદ રાખવાનો તમારે, 2019માં આપણા શેરપા તરીકે કોણે પ્રતિનિધિત્વ કરેલું તેનો જવાબ તમારે મને આપવાનો. નીચે કમેન્ટ સેક્શનમાં લખીને મને જણાવો કે 2019માં G20 સમિટ ક્યાં યોજાયેલી અને આપણા શેરપા તરીકે આપણું પ્રતિનિધિત્વ, ભારતનું પ્રતિનિધિત્વ કોણે કરેલું, બરાબર. નીચે હું તમારા કમેન્ટમાં તમારા આન્સર્સની રાહ જોઉં છું. ચાલો, G20ના મેમ્બર દેશો તમને અહીંયા આપેલા છે, આપણે ઓલરેડી ટેબલ વાઇઝ લિસ્ટ બનાવેલું છે, એટલે તમારે એકવાર એ ખોલીને ચેક કરી લેવાનું, બરાબર. જુઓ, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચાઇના, ફ્રાન્સ, જર્મની, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ઇટલી, બરાબર. એના પછી છે તમારી પાસે જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, ટર્કી, યુકે, યુએસએ અને 20મું જે સદસ્ય છે તે છે તમારું યુરોપિયન યુનિયન. સ્પેન એઝ અ પરમેનન્ટ નોન મેમ્બર ઇન્વાઇટી, બરાબર. પરમેનન્ટ નોન મેમ્બર ઇન્વાઇટી તરીકે કયો દેશ છે? સ્પેન. આ પણ આપણે આપણી નોટબુકમાં તમે જ્યારે પાના પલટાવશો તો તમને આ લખેલું જોવા મળશે. આ ઉપરાંત મેં તમને નોટમાં એક વધારાની વસ્તુ લખાવી છે, 4-5 સંગઠનોના નામ લખાવ્યા છે. IMF છે, વર્લ્ડ બેંક છે, આફ્રિકાના અમુક કન્ટ્રીઝનો સભ્ય સંગઠન છે, એ સંગઠનો પણ આનો ભાગ છે. G20 સમૂહ, જે લોકો બહારથી બેઠા બેઠા G20ની કાર્યવાહી પર નજર રાખે છે, બરાબર. ધ G20 પ્રેસિડેન્સી રોટેટ્સ એન્યુઅલી અકોર્ડિંગ ટુ અ સિસ્ટમ દેટ એન્શ્યોર્સ અ રિજનલ બેલેન્સ ઓવર ટાઈમ. ફોર ધી સિલેક્શન ઓફ પ્રેસિડેન્સી 19 કન્ટ્રીઝ આર ડિવાઇડેડ ઇન્ટુ 5 ગ્રુપ્સ, ABCDE કહી દો અથવા તો 1 2 3 4 5 કહી દો, બરાબર. ઈચ હેવિંગ નો મોર દેન 4 કન્ટ્રીઝ, કોઈ પણ એ ગ્રુપમાં 4 કરતાં વધારે હશે નહીં, 4 × 16, અને બાકીનું જે ગ્રુપ હોય તેમાં કેટલા કન્ટ્રી હશે? 3 કન્ટ્રી હશે, બરાબર. ધ પ્રેસિડેન્સી રોટેટ્સ બિટવીન ઈચ ગ્રુપ. એવરી યર G20 સિલેક્ટ્સ અ કન્ટ્રી ફ્રોમ અનધર ગ્રુપ ટુ બી પ્રેઝન્ટ. ચાલો, તમારે એક સવાલનો જવાબ તો તમને અહીંયા જ મળી ગયો. ઇન્ડિયા ઇઝ ઇન ગ્રુપ 2, રશિયા, સાઉથ આફ્રિકા અને ટર્કી, બરાબર. આપણી સાથે આપણા ગ્રુપ 2માં કોણ કોણ છે? અન્ય દેશો રશિયા, સાઉથ આફ્રિકા અને ટર્કી, બરાબર. રિયાદ, સાઉદી અરેબિયામાં જે 2020ની સમિટ યોજાય છે, રિયાદ એટલે સાઉદી અરેબિયા કયા ગ્રુપમાં છે તે તમારે મને શોધીને કહેવાનું, બરાબર. હું જ્યારે સવાલ બોલું છું ત્યારે ત્યાં જ વિડીયો પોઝ કરો, શોધો અને કમેન્ટમાં
લખતા જાઓ, બરાબર, સાઇટ પર નોટ કરી રાખો, બરાબર, જે તમારું એ ટોપિક છૂટી નહીં જાય, બરાબર. G20 ડઝ નોટ હેવ અ પરમેનન્ટ સેક્રેટરીએટ ઓર હેડક્વાર્ટર. કોઈ પણ પરમેનન્ટ સેક્રેટરીએટ આનું આપણી પાસે નથી, બરાબર. ફરતી વ્યવસ્થા છે, જે દેશ નક્કી કરે ત્યાં એનું સંગઠન જશે, બરાબર. ઇશ્યુડ એડ્રેસ બાય G20, મેં પહેલાં કીધું તેમ કે પહેલું એનું જે પ્રાઇમરી જે એનો ગોલ છે તે છે ટ્રેડ વિશેનો, વ્યાપાર વિશેનો, બરાબર. આ ઉપરાંત શું કરશે તો કે ફિનાન્શિયલ માર્કેટ વિશે ચર્ચા કરશે, કરપ્શન પર ચર્ચા કરશે, વુમન જોબ માર્કેટ, વુમન ઇન જોબ માર્કેટ, જે તમારું જોબનું માર્કેટ છે તેમાં સ્ત્રીઓની જે શું પરિસ્થિતિ છે, કઈ રીતના એને સુધારી શકાય તેના પર ચર્ચા કરશે, SDG ગોલ્સને કઈ રીતના અચીવ કરવાના છે તેના પર ચર્ચા કરશે, જળવાયુ પરિવર્તન પર ચર્ચા કરશે, વૈશ્વિક આરોગ્ય પર ચર્ચા કરશે, આતંકવાદ પર ચર્ચા થશે, અને સાંજા વ્યાપાર, જે સહિયારો વ્યાપાર નીતિ કેવી હોવી જોઈએ તેના પર ચર્ચા થશે. મુખ્યત્વે ચર્ચા કોની આસપાસ રહેશે? ઇકોનોમી ડોમિનેટેડ, બરાબર. મુખ્ય ચર્ચા રહેશે ઇકોનોમી ડોમિનેટેડ, બરાબર. ચાલો, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. 2020ની સમિટ તમારી યોજાવાની છે રિયાદ, સાઉદી અરેબિયા, અને અત્યારે એની વર્ચ્યુઅલ મિટિંગ થઈ છે, બરાબર. કારણ કે બધા દેશોમાં શું છે અત્યારે, ટ્રાવેલ પર બેન છે, તો વર્ચ્યુઅલ મિટિંગ અત્યારે આના નેતાઓની કરવામાં આવી છે, બરાબર. એના પછીનો આપણો ટોપિક પણ COVID-19 પર જ છે, બરાબર. COVID-19ને લીધે વિમ્બલ્ડનની ગેમ છે, બરાબર. વિમ્બલ્ડનની ગેમ સંકળાયેલી છે કોની સાથે? ટેનિસ સાથે. એને શું કરી દેવામાં આવી છે? પોસ્ટપોન કરી દેવામાં આવી છે, બરાબર. સ્થગિત અને રદમાં ફરક સમજવાનો છે. પોસ્ટપોન એટલે સ્થગિત, પાછળ કરવામાં આવી છે, અને રદ એટલે કેન્સલ. તો આ બે વચ્ચેનો મતલબ તમારે ધ્યાનમાં રાખવાનો, બરાબર. જો તમને સવાલ એવો પૂછવામાં આવે કે ભાઈ વિમ્બલ્ડન રદ થયેલું, તો એ ખોટું હશે. વિમ્બલ્ડન સ્થગિત થયેલું એ સાચું થશે, બરાબર. ચાલો, રિસેન્ટલી વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ્સ વિચ વર શેડ્યુલ્ડ, ક્યારે એનું આયોજન થયેલું? તો કે 29 જૂનથી 12 જુલાઈ વચ્ચેનું આયોજન કરવામાં આવેલું. હેવ બીન કેન્સલ્ડ ફોર ધી ફર્સ્ટ ટાઈમ. જો 1945 વર્લ્ડ વોર ટુથી પહેલી વાર એને પોસ્ટપોન કરવામાં આવી છે. 1945 બાદ ક્યારેય પણ એ પોસ્ટપોન થઈ નથી. તો આટલા 60-65 વર્ષોમાં પહેલી વાર એને પોસ્ટપોન કરવામાં આવી છે, અને શેને કારણે? COVID-19ને કારણે, બરાબર. અને એક ગ્રાન્ડ સ્લેમ છે, ટોટલ 4 ગ્રાન્ડ સ્લેમ છે આપણી પાસે, બરાબર, જેની ચર્ચા હું તમને હમણાં આગળ એના આખું લિસ્ટ તમને બતાવીશ, તમે બધાના નામ સાંભળવા જશે, બરાબર. હેડ બીન વન ઓફ ધી ફ્યુ ઇવેન્ટ્સ નોટ ટુ હેવ બીન ઓફિશિયલી કેન્સલ્ડ ઓર પોસ્ટપોન, બરાબર. અને અત્યારે આપણે ગયા લેક્ચરમાં જોયેલું કે ભાઈ ટોક્યો ઓલિમ્પિક જે છે તેને પણ શું કરી દેવામાં આવ્યું છે? પોસ્ટપોન કરી દેવામાં આવ્યું છે, કેન્સલ કરવામાં આવેલું નથી, બરાબર. એને પોસ્ટપોન કરવામાં આવેલું છે કે કોઈ નવી તારીખ હવે બનાવવામાં રજૂ કરવામાં આવશે, જાહેર કરવામાં આવશે, બરાબર. તો જે 4 ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે તે કઈ કઈ છે? એક તો ટેનિસ સાથેની ઇવેન્ટ છે, ચારે ચારે અને દર વર્ષે યોજવામાં આવે છે, બરાબર. અને બહુ ક્રેઝવાળો સ્પોર્ટ્સ છે ટેનિસ, ઘણા બધા લોકોનો બહુ ફેવરિટ સ્પોર્ટ છે, ભારતમાં નહીં વિદેશોમાં, બરાબર. અને ઈચ ટુર્નામેન્ટ જે છે તે કેટલા અઠવાડિયા માટે રમવામાં આવે છે? 2 અઠવાડિયા માટે. સિંગલ્સ ગેમ્સ પણ થાય અને ડબલ્સ ગેમ પણ થાય. તમને જો ટેનિસનો થોડો પણ ખ્યાલ હોય તો તમને ખબર હશે. ઇટ કન્ઝિસ્ટ ઓફ, પહેલું છે ઓસ્ટ્રેલિયન ઓપન, બરાબર, જે ક્યારે થાય છે? મિડ જાન્યુઆરીમાં, અને હાર્ડ કોર્ટ પર રમવામાં આવે છે, બરાબર. કોર્ટ્સ એટલે જેનું મેદાન છે, જે તમે લીલા કલરનું ઘાસવાળું મેદાન જોયું હોય તો એક ક્લે કોર્ટ હોય, હાર્ડ કોર્ટ હોય, બરાબર, તો એ, અને ગ્રાસ કોર્ટ હોય. તો જે ઓસ્ટ્રેલિયન ઓપન છે તે હાર્ડ કોર્ટ પર રમવામાં આવે છે, બરાબર, સિમેન્ટના કોર્ટ પર રમવામાં આવે છે. એના પછી છે ફ્રેન્ચ ઓપન, બરાબર, જેને ઓળખવામાં આવે છે રોલેન્ડ ગેરોસ દે પેરિસ, એનું ફ્રેન્ચ નામ છે, જેને આપણે જનરલી શું કહીએ છીએ? ફ્રેન્ચ ઓપન. એ મે અને જૂન દરમિયાન રમાડવામાં આવે છે, અને માટીના મેદાન પર રમાય છે, માટીના કોર્ટ પર રમાય છે, બરાબર. ત્રીજું છે આપણી પાસે વિમ્બલ્ડન, જે પોસ્ટપોન થયું અત્યારે, જૂન અને જુલાઈમાં યોજવામાં આવે છે, અને ગ્રાસ કોર્ટ પર રમવામાં આવે છે. અને ચોથું છે આપણી પાસે US ઓપન, બરાબર, જે રમવામાં આવે છે ઓગસ્ટ સપ્ટેમ્બર, અને હાર્ડ કોર્ટ પર રમવામાં આવે છે, બરાબર. ભારત તરફથી કોણ ટેનિસમાં, વિમ્બલ્ડનમાં, US ઓપનમાં, ઓસ્ટ્રેલિયન ઓપનમાં કે ફ્રેન્ચ ઓપનમાં આજ સુધી વિજેતા રહ્યા છે, એવા કોઈ પણ 3 ટેનિસ પ્લેયરનું નામ તમારે મને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને
જણાવવાના, બરાબર? ચાલો સૌથી પહેલું સ્ટાર્ટ થયેલું વિમ્બલ્ડન 1877માં, એના પછી ચાલુ થયેલું યુએસ ઓપન 1881માં, એના પછી ચાલુ થયેલું ફ્રેન્ચ 1891માં, અને એના પછી ચાલુ થયેલું ઓસ્ટ્રેલિયન ઓપન 1905માં, બરાબર? અને હવે ચારે ચારને એક સરખું મહત્વ આપવામાં આવે છે. વિમ્બલ્ડન આજે પણ થોડું ઉપર માનવામાં, જ્યારે વિમ્બલ્ડન રમાતું હોય ત્યારે લોકો એને મિસ કરવા નથી માંગતા, બરાબર? તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું. એના વર્ષ જે મેં તમને અહીંયા ટીક કરેલા છે તે તમારે ધ્યાનમાં રાખવાનું. એની શરૂઆતના વર્ષો છે, ત્યારથી આ ગેમ્સની શરૂઆત થઈ, બરાબર? અને એના લોગો છે, જુઓ, પહેલો લોગો છે વિમ્બલ્ડનનો, આજે જે અમારો એરો ફરે છે તે છે યુએસ ઓપન, આજે તમારું ઓસ્ટ્રેલિયન ઓપન, બરાબર? અને આ છે તમારું ફ્રેન્ચ ઓપન, જેને કહેવાય રોલેન્ડ ગેરોસ ડે પેરિસ પણ કહેવાય છે, બરાબર? જેના લોગો પર છપાયેલું છે રોલેન્ડ ગેરોસ ડી પેરિસ, જેનું ફ્રેન્ચ નામ છે. તો એના લોગો છે તમારે યાદ રાખવો, બરાબર? ચાલો, આના પછીનો આપણો એક બીજો એક ટોપિક છે જે પણ પૈસાને લગતો છે, બરાબર? આજે આપણે ઘણી બધી પૈસાની જ વાતો કરી, બરાબર? તો એ છે એમપી લેડ સ્કીમ, MPLAD, એમપી લેડ યોજના સાથે સંકળાયેલ. હવે પહેલાં તો એમપી લેડ યોજના શું છે તે તમે સમજી લો. જુઓ, મેમ્બર્સ ઓફ પાર્લિયામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ, જેને સાંસદ નિધિ તરીકે આપણે સામાન્ય રીતે ઓળખીએ ને, હા, તમે ગુજરાતી પેપર જો આપણે વાંચતા હોઈએ તો સાંસદ નિધિ નામનો શબ્દ વાપરવામાં આપણે ધ્યાનમાં આવે કે અમારા સોસાયટીની બહાર અથવા તો જાહેર રસ્તા ઉપર જે બાંકડા મુકાયેલા હોય, બાગ બગીચાના સાધનો હોય, તે બધા ક્યાંથી ખર્ચ કરવામાં આવે? સાંસદની જે લોકલ નિધિ હોય, સંચિત નિધિ, બરાબર? સાંસદની સંચિત નિધિમાંથી એ વાપરવામાં આવે, બરાબર? તો એના માટે કોઈ રિલેક્સેશન આપવામાં આવ્યો છે. પહેલાં આપણે શું છે તે સમજી લઈએ, બરાબર? તો એમપી લેડની શરૂઆત ક્યારે કરવામાં આવેલી? ડિસેમ્બર 1993માં, બરાબર? ડિસેમ્બર 1993માં. અને ઇનિશિયલી એ કયા મંત્રાલય અંડર હતું? મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ, ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત હતું. પરંતુ 1994માં આ યોજનાને કોના હસ્તક લઈ જવામાં આવી? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનની અંતર્ગત આ યોજનાને લઈ જવામાં આવી. ધ ફર્સ્ટ ગાઈડલાઇન્સ વર ઇશ્યુડ ઇન ફેબ્રુઆરી 1994. The first guidelines were issued in February 1994 covering the concept, implementation and monitoring of the scheme. એનો મુખ્ય હેતુ શું છે તે તમને અહીંયા મેં સમજાવેલો છે. જુઓ, ટુ અનેબલ MPs ટુ રેકમેન્ડ વર્ક ઓફ ડેવલપમેન્ટલ નેચર વિથ એમ્ફસાઇઝ ઓન ધી ક્રિએશન ઓફ ડ્યુરેબલ કમ્યુનિટી એસેટ્સ બેઝડ ઓન ધ લોકલી ફેલ્ટ નીડ્સ ટુ બી ટેકન અપ ટુ ધેર કોન્સ્ટિટ્યુન્સીઝ. એમના સંસદીય ક્ષેત્રમાં જે લોકોની જરૂરિયાત છે તેને પૂરી કરવા માટેના જે પૈસા છે તે સાંસદ પોતાના તરફથી આપશે. સાંસદને કોણ આપશે? સરકાર આપશે, બરાબર? લોકસભા મેમ્બર્સ કેન રેકમેન્ડ વર્ક્સ વિધિન ધેર કોન્સ્ટિટ્યુઅન્સીઝ, બરાબર? લોકસભાના સભ્યો, મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ રાજ્યસભા, નોમિનેટેડ મેમ્બર્સ નહીં, ઇલેક્ટેડ મેમ્બર્સ ઓફ રાજ્યસભા કે જે ચૂંટણી દ્વારા રાજ્યસભામાં પહોંચેલા છે, કેન રેકમેન્ડ વર્ક્સ વિધિન ધ સ્ટેટ દે આર ઇલેક્ટેડ ફ્રોમ. લોકસભા માટે શું છે? તે લોકોની કોન્સ્ટિટ્યુઅન્સી, એ લોકોનો મત, સંસદીય મત ક્ષેત્ર. અને રાજ્યસભા માટે શું છે? એ લોકોના રાજ્યમાં જો કોઈ સુવિધા ઊભી કરવી હોય, બરાબર, તો એના માટેનું સૂચન એ લોકો કરી શકશે. નોમિનેટેડ મેમ્બર્સ ઓફ બોથ રાજ્યસભા એન્ડ લોકસભા કેન રેકમેન્ડ વર્ક્સ એનીવેર ઇન ધ કન્ટ્રી. જે નોમિનેટેડ મેમ્બર છે લોકસભા અને રાજ્યસભાના, તે લોકો ભારતના કોઈ પણ વિસ્તારમાં કામ રેકમેન્ડ કરી શકે છે. ટુ ક્રિએટ ડ્યુરેબલ અસેટ્સ ઓફ નેશનલ પ્રાયોરિટીઝ વિઝ ડ્રિંકિંગ વોટર, બરાબર? પાણીની સુવિધા ઊભી થઈ શકે, પાણીના પ્લાન્ટ ઊભા કરી શકો, પ્રાઇમરી એજ્યુકેશન માટેની સુવિધા ઊભી થઈ શકે, પબ્લિક હેલ્થ, જાહેર શૌચાલય ઊભા થઈ શકે, આરોગ્યને લગતા જે હોસ્પિટલ્સ છે, આરોગ્ય કેન્દ્ર છે, આ બધી વસ્તુ ઊભી થઈ શકે, બરાબર? રોડ્સ બનાવી શકો નવા. આ બધી વસ્તુઓ સાંસદ સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. આ કોના દ્વારા? સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ, કેન્દ્ર સરકાર દ્વારાના પૈસા ચૂકવવામાં આવે છે.
એન્યુઅલ એમપી લેડ્સ ફંડ એન્ટાઇટલમેન્ટ પર એમપી કોન્સ્ટિટ્યુન્સીઝ 5 કરોડ, દર વર્ષે 5 કરોડ રૂપિયા દરેક સાંસદને પહોંચાડવામાં આવશે. બરાબર, આમાંથી જેટલો ઈચ્છે તેટલો ખર્ચ કરવો પણ ખર્ચ કરી શકે અને એટલો ખર્ચ એને સરકારને બતાવવો પડે. બરાબર, આટલું તમારે ધ્યાનમાં રાખવું. હવે આમાં છૂટછાટ શું આપવામાં આવી છે? બરાબર, તો જો છૂટછાટ આપવામાં આવી છે તે આ છે. ધ ગવર્મેન્ટ હેઝ પ્રોવાઈડેડ ફોર વન ટાઈમ એક્ઝેમ્પશન ઇન ફર્નિશિંગ ધી યુટિલાઇઝેશન સર્ટિફિકેટ ફોર રિલીઝ ઓફ ધી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ એન્ડ એક્ઝેમ્પશન ફોર ધી ફ્રોમ ફર્નિશિંગ એન ઓડિટ સર્ટિફિકેટ ફોર રિલીઝ ઓફ ધી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ અંડર ધી મેમ્બર્સ ઓફ પાર્લિયામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ. બરાબર, હવે આનો શું મતલબ છે? તો કે જે યુટિલાઇઝેશન સર્ટિફિકેટ જે સરકારને એ લોકોએ બતાવવું પડે, બરાબર, એક્ઝેપ્શન સર્ટિફિકેટ, તેમાંથી એ લોકોને શું આપવામાં આવી છે? છૂટ આપવામાં આવી છે. બરાબર, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ માટે અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ માટે જે 5 કરોડ જે મળવાના હતા તેમાંથી પહેલાં અને બીજા માટે એ લોકોને યુટિલાઇઝેશન સર્ટિફિકેટ પ્રોડ્યુસ કરવાની જરૂર નથી. કારણ કે શું છે, એ લોકોએ અને આ પણ અમુક જ સાંસદો માટે છે. કયા સાંસદો માટે છે તે આપણે આગળ જોઈએ. જો આ જે એક્ઝેમ્પશન છે ઇટ ઇઝ ઓનલી કે ભલે આ વર્ષ પૂરતું જ છે, 2020-21 માટે જ છે. બરાબર, ધ એક્ઝેમ્પશન ઇઝ ફોર ધ મેમ્બર્સ ઓફ પાર્લિયામેન્ટ હુ હેવ ડિસાઇડેડ ટુ કોન્ટ્રીબ્યુટ ફોર COVID-19. આપણા જે સુરતના સાંસદ છે દર્શનાબેન જરદોશ, એમણે 1 કરોડ રૂપિયા એમપી લેડમાંથી COVID-19 સામે લડવા માટે આપેલા છે. એટલે એમને આ સ્કીમનો ફાયદો મળશે, આ જે એક્ઝેમ્પશનનો ફાયદો મળશે. બરાબર, ધ લેટેસ્ટ અનાઉન્સમેન્ટ કમ્સ આફ્ટર અલાઉંગ અ વન ટાઈમ ડિસ્પેન્શન અંડર ધી સ્કીમ ટુ અલાવ એમપીસ ટુ રેકમેન્ડ ફંડ્સ ફોર પર્ચેઝ ઓફ મેડિકલ ટેસ્ટિંગ એન્ડ સ્ક્રીનિંગ ઇક્વિપમેન્ટ ફોર ગવર્મેન્ટ હોસ્પિટલ્સ એન્ડ ડિસ્પેન્સરીઝ ઇન ધ વેક ઓફ COVID-19. COVID-19 સામે લડવા માટે જે સાંસદો સૂચન કરશે તેને આ નિધિમાં ગણી લેવામાં આવશે. એટલે અમને કોઈ એક્સ્ટ્રા સર્ટિફિકેટ બતાવવું પડે નહીં કે ભાઈ અમે અહીંયા ખર્ચો કર્યો. એ ખર્ચો ક્યાં એક્સક્લુડ કરી દેવામાં આવશે COVID-19 સામેની લડાઈમાં. બરાબર, ઈચ યર અંડર એમપી લેડ એમપી ઇઝ રિસીવ 5 કરોડ ઇન 2 ઇન્સ્ટોલમેન્ટ્સ ₹2.5 કરોડ ઈચ. બરાબર, અને આ નોન લેપ્સેબલ ફંડ છે. નોન લેપ્સેબલ એટલે તમે આગળ પણ એનો ઉપયોગ કરી શકો. બરાબર, લોકસભા એમપીઝ હેવ ટુ રેકમેન્ડ ધ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીઝ પ્રોજેક્ટ ઇન ધર લોકસભા કોન્સ્ટિટ્યુન્સીઝ, વાઇલ રાજ્યસભા એમપીઝ હેવ ટુ સ્પેન્ડ ઇન ધી સ્ટેટ. બરાબર, ઇલેક્ટેડ માટે અને જે નોમિનેટેડ છે તે લોકો આખા દેશમાં ગમે ત્યાં પણ સૂચન કરી શકે. અંડર ધી એમપી લેડ્સ રૂલ એન એમપી કેન ડોનેટ અ મેક્સિમમ ઓફ ₹1 કરોડ ટુ ટ્રસ્ટ ઓર પબ્લિક ફંડ. તો આપણા જે સાંસદ છે તેમણે પીએમ કેર્સ ફંડમાં 1 કરોડ રૂપિયા આપ્યા છે, કારણ કે મેક્સિમમ 1 કરોડ રૂપિયા જ આપી શકતા હતા. એટલે એમણે શું કર્યું છે, 1 કરોડ રૂપિયા આપેલા છે. બરાબર, ચાલો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે એમપી લેડ સ્કીમ માટે. બરાબર, હવેનો આપણો ટોપિક છે ફંડ રેઇઝિંગ ફોર COVID-19. બરાબર, કઈ રીતે આપણે ફંડ રેઇઝ કરીએ છીએ, સરકાર કઈ રીતે પૈસા એકઠા કરે છે અત્યારે COVID-19 લડવા માટે, COVID-19 પછી જે ઇકોનોમિક ક્રાઇસિસ આપણે ત્યાં ઉભા થશે, જે મંદી આવશે તેનાથી લડવા માટે. બરાબર, તો એના માટે સરકારે શું કર્યું છે, જે વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સ છે, WMA, વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સ જે છે તેની લિમિટ વધારી દીધી છે. બરાબર, આ RBI સાહેબ, હા હું તમને આગળ સમજાવું વિડીયોમાં શું છે, અત્યારે ખાલી આટલું જે ફેક્ટ છે તે નોંધી લો કે RBI સાથેની WMAની લિમિટ વધારીને 60% કરી દેવામાં આવી છે. બરાબર, WMA લિમિટ ઇઝ પ્રપોઝડ ટુ બી રિવાઇઝડ એટ 1.20 લાખ કરોડ એન્ડ વુડ બી રિવ્યુડ ઓન અ નીડ બેઝિસ. બરાબર, લાસ્ટ યર આ વસ્તુ કેટલી હતી, 75,000. બરાબર, હવે વેઝ એન્ડ મીન્સ એડવાન્સ શું છે કે RBI પાસે તાત્કાલિક રૂપે જ્યારે સરકાર પૈસા લેશે કે ભાઈ આજે પૈસાની જરૂર છે અને કાલે RBI એ પૈસાની ગોઠવણ કરીને સરકારને હેન્ડઓવર કરી દેશે, એને શું કહેવાય, વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સ, જે સરકાર અમુક સમયગાળામાં RBIને પાછા પહોંચાડવાના હોય. તો એ લિમિટ સરકારે વધારી દી છે. અત્યાર સુધી એ લિમિટ કેટલી હતી, 75,000 કરોડ રૂપિયા. એ 75,000 કરોડ રૂપિયાની લિમિટ છે સરકાર RBI સરકારને આપી શકતી હતી, તેને વધારીને હવે કેટલી કરી દેવામાં આવી છે, 1.20 લાખ કરોડ રૂપિયા. એટલે કે હવે જરૂરિયાતના સમયગાળામાં સરકાર કેટલો ઉપાડ લઈ શકશે,
1.20 લાખ કરોડ રૂપિયા, બરાબર. અને એનું કેમ આ ચેન્જીસ કરવામાં આવ્યા, તો એનું કારણ તમને નીચે આપેલું છે. ધીસ ઇઝ ટુ કોમ્પન્સેટ ફોર ધી કેશ ફ્લો મિસમેચ ઇન ફિનાન્શિયલ યર 21 એક્સપેક્ટેડ ફ્રોમ હાયર સ્પેન્ડિંગ ટુ કોમ્બેટ ધી સ્પ્રેડ ઓફ COVID-19. સરકારનો ખર્ચ ઓલરેડી વધી ગયો છે અને આવક કેવી થઈ ગઈ છે, ઘટી ગઈ છે. તો જે આવક અને જાવકનો જે મિસમેચ થશે તેને કાઉન્ટર કરવા માટે, તેને સરભર કરવા માટે આ રકમ સરકાર કોની પાસે લેશે, આરબીઆઈ પાસે લેશે, બરાબર. ચાલો, વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સ સ્કીમ શું છે, તો કે આ સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી 1997માં, બરાબર. ધ વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સ સ્કીમ વોઝ ઇન્ટ્રોડ્યુસ ટુ મીટ મિસમેચીસ ઇન ધ રિસીપ્ટ એન્ડ પેમેન્ટ્સ ઓફ ધી ગવર્મેન્ટ. ગવર્મેન્ટનો જે આવક અને જાવકમાં જે ફરક આવશે તેને સરભર કરવા માટે આ સ્કીમ લાવવામાં આવેલી. ધ ગવર્મેન્ટ કેન અવેલ ઇમિડિયેટ કેશ ફ્રોમ આરબીઆઈ. મેં તમને કીધું ને કે આજે ગવર્મેન્ટ કહેશે કે ભાઈ મને 1 લાખ કરોડ રૂપિયા જોઈશે, ને કાલે આરબીઆઈ સરકારના ખાતામાં 1 લાખ કરોડ રૂપિયા જમા કરાવી દેશે. ઇફ રિક્વાયર્ડ, જુઓ ઇફ રિક્વાયર્ડ, આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની, ઇફ રિક્વાયર્ડ, જ્યારે જરૂર પડશે ત્યારે. બટ ઇટ હેઝ ટુ રિટર્ન ધી અમાઉન્ટ વિધિન 90 ડેઝ. 3 મહિનાની અંદર અંદર આ રકમ પાછી ક્યાં પહોંચી જવી જોઈએ, આરબીઆઈ પાસે. અને એના પર કેટલું વ્યાજ લાગશે, રેપો રેટ જેટલું, જેટલું કોમર્શિયલ બેંક જેટલું વ્યાજ ચૂકવે છે તેટલું વ્યાજ એના પર સરકારે ચૂકવવું પડશે. ઇફ ધ ડબલ્યુએમએ એક્સિસ 90 ડેઝ, ઇટ વુડ બી ટ્રીટેડ એઝ ઇન ઓવરડ્રાફ્ટ. ધ ઇન્ટરેસ્ટ રેટ ઓન ઓવરડ્રાફ્ટ ઇઝ 2 પર્સન્ટેજ પોઈન્ટ મોર દેન ધ રેપો રેટ. જો 91મો દિવસ થઈ જાય, એટલે 91મા દિવસથી તમારું વ્યાજ કેટલું ગણાવવાનું ચાલુ થઈ જશે, રેપો રેટના પર્સન્ટેજ કરતાં 2 પર્સન્ટેજ વધારે. અત્યારે રેપો રેટ માની લો કેટલો છે, 4.4 લાવીને મૂકી દીધો છે. 90 દિવસ સુધી સરકારે કેટલું વ્યાજ ચૂકવવાનું, જેટલા પૈસા પણ ઉધાર લીધા હશે, 4.4%. 91મા દિવસથી સરકારે કેટલું વ્યાજ ચૂકવવાનું, 6.4%, બરાબર. તો એ વસ્તુ તમને આ પોઈન્ટમાં કહેવામાં આવેલી છે. ધ લિમિટ્સ ફોર વેઝ એન્ડ મીન્સ એડવાન્સીસ આર ડિસાઈડ બાય ગવર્મેન્ટ એન્ડ આરબીઆઈ મ્યુચ્યુઅલી એન્ડ રિવાઇઝડ પીરિયોડિકલી. આપણી જે મોનિટરી પોલિસી છે એમાં પણ ખબર છે કે 3 આરબીઆઈ તરફી માણસો હશે અને 3 સરકાર તરફી માણસો હશે. તો એ લોકો મળીને નક્કી કરશે કે ભાઈ દેશ માટે અને ઇકોનોમી માટે શું ખરું છે, એ પ્રમાણે એ લોકો નિર્ણય લેશે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી, બરાબર. અ હાયર લિમિટ પ્રોવાઈડ ધી ગવર્મેન્ટ ફ્લેક્સિબિલિટી ટુ રેઝ ફંડ્સ ફ્રોમ આરબીઆઈ વિધાઉટ બોરોઈંગ ધેમ ફ્રોમ માર્કેટ. બહારથી વધુ વ્યાજે પૈસા લેવા કરતાં આરબીઆઈ પાસે ઓછા વ્યાજે પૈસા લેવા કેવા છે, વધારે એડવાઇઝેબલ છે, હિતકારક છે. એટલા માટે સરકારે શું કર્યું છે, 75,000 કરોડની જે લિમિટ હતી તેને વધારીને કેટલી કરી દીધી છે, 1,20,000 કરોડ રૂપિયા, બરાબર. ધ ગવર્મેન્ટ હેઝ અનાઉન્સ્ડ 1.7 લાખ કરોડ પેકેજ, બરાબર. જે રાહત પેકેજ આપણે આપ્યું કે ભાઈ મફત અનાજ આપવાનું, સસ્તું અનાજ આપવાનું, કેશ મદદ કરવાની, તો એ બધી કઈ યોજના છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એ આ બધું સ્કીમ જાહેર કરેલી છે, બરાબર. ટુ પ્રોવાઈડ ઇન્કમ સપોર્ટ, ફ્રી ફૂડ એન્ડ અધર ફેસિલિટીઝ ટુ પુઅર ટુ હેલ્પ ધેમ ડ્યુરિંગ 21 ડે નેશનલ લોકડાઉન, બરાબર. ધ ફંડ રેઝિંગ રિસોર્સિસ આર નોટ ઓનલી ફ્રોમ ધી માર્કેટ બટ ઓલ્સો ફ્રોમ ધી ઇન્સ્ટિટ્યુશન સચ એઝ આરબીઆઈ, બરાબર. ધ બજેટ 2021 હેઝ પેગ્ડ ધ સેન્ટર્સ નેટ માર્કેટ બોરોઈંગ ઇન્કલુડિંગ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, ટ્રેઝરી બિલ્સ એન્ડ પોસ્ટ ઓફિસ લાઈફ ઇન્સ્યોરન્સ ફંડેડ 5.36 લાખ કરોડ રૂપિયા, બરાબર. તો એ બજેટમાં આટલું ઉધાર સરકાર લેવાનું હતું તેવું બજેટમાં એસ્ટિમેટ કરવામાં આવેલું, બરાબર. આટલી બોરોઈંગમાંથી, બરાબર, 7.8 લાખ કરોડ રૂપિયા ધ સેન્ટર હેઝ પ્રપોઝ ટુ બોરો ઇન ધી ફર્સ્ટ હાફ ઓફ ધી ફિસ્કલ, બરાબર. જે ટોટલ 7.8 લાખ કરોડ રૂપિયા જે બોરો ઉધાર લેવાના હતા સરકારે, તેમાંથી લગભગ 4.5 લાખ કરોડ જેટલા રૂપિયા, બરાબર, 62.56% પહેલાં 6 મહિનામાં જ ઉધાર લઈ લેવાના હતા અને બાકીના પછીના 6 મહિના ઉધાર લેવાના હતા, બરાબર. તો એ વસ્તુ તમને અહીંયા કહેવામાં આવેલી છે, બરાબર. ચાલો હવે જો આ વાત હતી તમારી ફંડ રેઝિંગ ફોર COVID-19. ગવર્મેન્ટ પૈસા ક્યાંથી ભેગા કરે છે, બરાબર. તો આરબીઆઈએ તો મદદ કરી જ કરી, આ ઉપરાંત ગવર્મેન્ટ જાતે પણ પોતાની મદદ કરશે, બરાબર. તો જેના પણ ખાતા NSCમાં કે PPFમાં જેણે પોતાના પૈસા મૂકેલા છે
બરાબર. એનએસસી નો મતલબ શું છે? નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, એક પ્રકારનો બોન્ડ છે બરાબર. અને પીપીએફ શું છે? પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. તમે જોબ કરતા હોય તો તમને ખબર હોય કે ભાઈ પીપીએફના પૈસા દર મહિને તમારી સેલરીમાંથી અમુક રકમ કપાતી હોય, એના પર જે સરકાર વ્યાજ તમને ચૂકવતી હતી એ વ્યાજ સરકારે કેવું કરી દીધું છે? ઓછું કરી દીધું છે. રિસેન્ટલી ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્લેશ્ડ ઇન્ટરેસ્ટ, સ્લેશ્ડ એટલે ઘટાડો કરેલો છે બરાબર. અને ક્યાં ક્યાં ઘટાડો કરેલો છે? તો કે જુઓ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં કેટલો ઘટાડો કરેલો છે? આ બધાને શું કહેવાય? સ્મોલ સેવિંગ સ્કીમ કહેવાય બરાબર. સ્મોલ સેવિંગ સ્કીમ, SSS બરાબર. ધ ગવર્મેન્ટ હેઝ બ્રોટ ડાઉન ઇન્ટરેસ્ટ રેટ બાય 110 બેસિસ પોઈન્ટ, 1.1% ઘટાડો કરેલો છે. અને હવે તમારું તમને વ્યાજ કેટલું મળશે એનએસસી પર? 6.8%, જે પહેલાં કેટલું હતું? 7.9% હતું. એનાથી સીધું હવે તમને કેટલું મળશે? 6.8%. પીપીએફ પર, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર તમને વ્યાજ હવે કેટલું મળશે? 80 BPS પોઈન્ટ, 0.8% ઘટાડો કરવામાં આવેલો છે બરાબર. અને હવે તમને વ્યાજ કેટલું મળશે? 7.8%, જે પહેલાં મળતું હતું 7.9%. આ ઉપરાંત કિસાન વિકાસ પત્ર પર 70.7%, 70 BPSનો ઘટાડો કરવામાં આવેલો છે. હવે તમને 6.9% વ્યાજ મળશે, જે પહેલાં કેટલું હતું? 7.6%. તો COVID-19ને લીધે જે એક્સ્ટ્રા ખર્ચો સરકારે કરવો પડશે, તો તમને વ્યાજ ચૂકવવાના સરકાર પાસે પૈસા હશે નહીં, તો એને લઈને આ નિર્ણય લેવામાં આવેલો છે. આ ત્રણે ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની: એનએસસીમાં ઘટાડો, પીપીએફમાં ઘટાડો અને કિસાન વિકાસ પત્રમાં ઘટાડો બરાબર. ધ રેટ કટ્સ ઇઝ ઇન ધી લાઇન, આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો, રિવર્સ રેપો રેટમાં ઘટાડો કર્યો, એટલે સરકારે પણ ઘટાડો કરેલો છે બરાબર. અને સ્મોલ સેવિંગ સ્કીમમાં લોકો કેમ પૈસા રોકે? કારણ કે એક તો એ સરકારી સ્કીમ છે, આ ઉપરાંત ઓછા સમયગાળામાં તમને વધુ ફાયદો આપે છે. જો હાયર ઇન્ટરેસ્ટ રેટ્સ, વ્યાજનો વધુ દર હોય, જો 8-9% તમને વ્યાજ અપાતું હોય, એ બહુ સારું કહેવાય. બેંકમાં તમે જ્યારે પૈસા મૂકો ત્યારે તમને 4% કે 4.5% બચત ખાતા પર વ્યાજ મળે, એની સામે અહીંયા તમને સીધું ડબલ વ્યાજ મળે છે બરાબર. આ ઉપરાંત ટેક્સ બેનિફિટ પણ મળશે. સેવિંગ ખાતામાં પૈસા મૂકો તો કોઈ ટેક્સ બેનિફિટ મળવાના નથી, અહીંયા તમને ટેક્સ બેનિફિટ પણ મળશે. તો એના માટે લોકો અહીંયા આમાં પૈસા રોકતા બરાબર. તો આરબીઆઈએ જે જે નિર્ણયો લીધા છે, જે આપણે આગળના સ્લાઇડમાં ભણી ગયા, તેને લઈને સરકારે આ નિર્ણયો લીધા છે બરાબર. જો આ સ્મોલ સેવિંગ સ્કીમ તમને આપેલી છે, 12 ઇન્સ્ટ્રુમેન્ટ પર આધારિત છે બરાબર, જેમાં મુખ્યત્વે કયા ગયા છે? તો કે એનએસસી, નેશનલ સિક્યોરિટી સર્ટિફિકેટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જેને શું કહેવાય? કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન. ગુજરાતીમાં તમારે કહેવું હોય તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, કિસાન વિકાસ પત્ર KVP બરાબર, અને સુકન્યા સમૃદ્ધિ સ્કીમ બરાબર. આવું જો તો આમાં શું આવશે? સેવિંગ ડિપોઝિટ આવી ગયું, મંથલી ઇન્કમ ડિપોઝિટ આવી ગયું, રિકરિંગ ડિપોઝિટ જેવી પણ આમાં તમને અલગ અલગ યોજનાઓ મળી શકે બરાબર. અને આના ક્વાર્ટરલી તમને આનો વ્યાજદર ચૂકવવામાં આવે. દર ક્વાર્ટરમાં વ્યાજદર બદલી પણ શકે, થોડા વધી પણ શકે, થોડા ઘટી પણ શકે, જે પ્રમાણેની ઇકોનોમીની સિચ્યુએશન હોય તે પ્રમાણે ક્વાર્ટરલી એના વ્યાજદર જાહેર કરવામાં આવે છે. ધ રેટ્સ ફોર સ્મોલ સેવિંગ સ્કીમ્સ આર અનાઉન્સ ક્વાર્ટરલી. બેંક ખાતામાં તમે જ્યારે જાઓ ત્યારે એન્યુઅલી તમને 4% કે 4.5% વ્યાજ મળે, જેની સામે અહીંયા ક્વાર્ટરલી અહીંયા તમારા વ્યાજદર બદલાતા હોય, એટલે તમને વધારે રિટર્ન મળે બરાબર. હવે જો નીચેના બે પોઈન્ટ જે છે, નીચેનો જે એક પોઈન્ટ છે, થિયોરેટિકલી ધ રેટ ચેન્જીસ ઇઝ બેઝડ ઓન યીલ્ડ્સ ઓફ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ઓફ કોરસ્પોન્ડિંગ મેચ્યોરિટી. યીલ્ડ્સ અને ગવર્મેન્ટ મેચ્યોરિટીની આપણે ચર્ચા બહુ ડિટેલમાં ઓપરેશન ટ્વિસ્ટ વખતે કરી છે બરાબર. એટલે એકવાર એ યાદ કરવાનું ટ્રાય કરવાનું, તમારી નોટબુકમાં વાંચવાનો ટ્રાય કરવાનો. પછી પણ કોઈ ડાઉટ હોય તો તમે મને નીચે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો બરાબર. અને જુઓ, શ્યામલા ગોપીનાથ પેનલે સ્મોલ સેવિંગ સ્કીમને માર્કેટ સાથે લિંક કરવાની બરાબર, એના જે વ્યાજદર છે તેને માર્કેટ સાથે લિંક કરવાની ભલામણ કરેલી હતી. તો તમારે આ પેનલનું નામ યાદ રાખવાનું, ધ શ્યામલા ગોપીનાથ પેનલ કન્સ્ટિટ્યુટેડ ઓન ધી સ્મોલ સેવિંગ સ્કીમ હેડ સજેસ્ટેડ અ માર્કેટ લિંક્ડ ઇન્ટરેસ્ટ રેટ સિસ્ટમ ફોર સ્મોલ સ્કીમ. જે પ્રમાણે ભાઈ માર્કેટના રેટ ઉપર નીચે જાય, ઇન્ટરેસ્ટ રેટ, રેપો રેટમાં વધઘટ થાય, રિવર્સ રેપો રેટમાં વધઘટ થાય,
સીએસઆરમાં વધઘટ થાય, લેવરેજ રેશિયોમાં વધઘટ થાય, તો સ્મોલ સેવિંગ સ્કીમના જે બચત યોજનાઓના જે ઇન્ટરેસ્ટ રેટ છે તેમાં પણ બદલાવ થવો જોઈએ, એવી ભલામણ કોણે કરેલી? શ્યામલા ગોપીનાથ પેનાલે. બરાબર, ચાલો બરાબર. તો આટલું તમારે આ યાદ રાખવાનું કે ગવર્મેન્ટ પોતાની રીતે જુઓ કેટલી રીતે પૈસા ભેગા કરવાનું ટ્રાય કરે છે, એટલે કેટલી ભયંકર સિચ્યુએશન હશે તે આપણને આના પરથી ખ્યાલ આવે. બરાબર, ચાલો હવે એક નાનો ટોપિક છે આપણી પાસે, વિડ્રોઅલ ફ્રોમ ઈપીએફ અકાઉન્ટ. બરાબર, ઓકે. અહીંયા જ આપણે જે પબ્લિક પ્રોવિડન્ટ ફંડનું મેં તમને નામ કીધું, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, તે એકચ્યુઅલી ઈપીએફનું નામ છે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ. અહીંયા એનું નામ છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન. બરાબર, ચાલો તે તમારે ખાલી અપડેટ કરી લેજો. બરાબર, ધ યુનિયન મિનિસ્ટ્રી ઓફ લેબર એમ્પ્લોયમેન્ટ, શ્રમ અને રોજગાર મંત્રાલયે શું નક્કી કર્યું છે કે ભાઈ જે લોકોની નોકરીઓ લોકડાઉનને લીધે બંધ છે તે લોકો પોતાના ઈપીએફ ફંડમાંથી, કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ જે છે તેમાંથી પૈસા ઉપાડી શકશે, જેથી કરીને એ લોકોનો રોજિંદો ખર્ચ ચાલી શકે. જનરલી એવું અલાઉડ નહીં હોય. બરાબર, એ તમે જ્યારે નોકરી છોડો ત્યારે જ તમને પૈસો મળે. પરંતુ હવે સર જે શ્રમ અને રોજગાર મંત્રાલય છે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય, તેણે એવું નક્કી કર્યું છે કે ભાઈ તમારો ઈપીએફનો જે પૈસો છે તે તમે ઉપાડી શકશો એડવાન્સમાં. બરાબર, અલાઉઇંગ મેમ્બર્સ ટુ વિધડ્રો નોન રિફંડેબલ એડવાન્સ અમાઉન્ટ ઇન ધી વેક ઓફ COVID-19 પેન્ડેમિક. બરાબર, અને આ જે નોટિફિકેશન છે તે કયા કાયદાને બદલશે? તો કે ઈપીએફ સ્કીમ 1952નો જે અધિનિયમ છે તેમાં એક અધિનિયમ, એક બીજો સેક્શન લાગુ કરવામાં આવશે. અને કયો છે? સબ પેરા 3 અંડર પેરા 68 L ઓફ ઈપીએફ સ્કીમ 1952. બરાબર, જ્યારે નિયમ બન્યો ત્યારે આવી કોઈ જોગવાઈ એમાં હતી નહીં. COVID-19ને ધ્યાનમાં રાખીને સરકારે આ જોગવાઈ આમાં નવી ઉમેરેલી છે. બરાબર, હવે આ કાયદાથી શું ફરક પડશે? The permits withdrawal not exceeding the basic wages and dearness allowance for 3 months or up to 75% of the PF balance, whichever is lower. 3 મહિનાના જે તમારું બેસિક પગાર હોય અને મોંઘવારી ભથ્થું હોય, અથવા તો 75% તમારું ટોટલ પીએફનું બેલેન્સ, આ બેમાંથી જે ઓછું હશે તે તમે ઉપાડી શકશો. બરાબર બરાબર, વાત મારે ખાસ યાદ રાખવાનું. બરાબર, જો હું ફરીવાર બોલું છું, તમારું પીએફ અકાઉન્ટમાં જે ટોટલ પૈસા છે તેનું 75% પૈસા તમે ઉપાડી શકો, અથવા જે તમારું બેસિક સેલરી છે, જે બેસિક પગાર છે, અને જે મોંઘવારી ભથ્થું છે એ બેનો સરવાળો કરો, આ બે વસ્તુમાંથી જે ઓછું હશે તે તમે ઉપાડી શકશો. બરાબર, અર્લિયર આ પહેલાં શું હતું? નોન રિફંડેબલ એડવાન્સીસ વર પરમિટેડ ઓનલી ફોર સ્પેસિફાઇડ પર્પઝિસ સચ એઝ હાઉસિંગ અને મેરેજ. આ પહેલાં પણ આવી જોગવાઈ હતી આપણી, ક્યારે? કે જ્યારે આપણે ઘર લેવું હોય અથવા તો લગ્ન કરવા હોય. તો આ નવી સરકાર જ્યારે આવેલી ત્યારે આ ફેરફાર લઈને આવેલી. બરાબર, ઇવન ધીઝ વર પરમિટેડ ઓનલી વેર એમ્પ્લોઈઝ હેઝ પુટ અ મિનિમમ સર્વિસ પીરિયડ. જ્યારે તમે મિનિમમ સર્વિસ પીરિયડ ભરેલો હોય, નોકરીમાં મિનિમમ સમયગાળો કાઢેલો હોય, તો જ તમને આ સુવિધા મળતી હતી. પણ જે આ અત્યારે જે આપણે અઘરા સમયમાંથી ગુજરી રહેલા છે, બરાબર, લોકો ઘરમાં બંધ છે, નોકરીએ નથી જઈ શકતા, ત્યારે પૈસા લાવવા ક્યાંથી? રોજબરોજના જીવન માટે દૂધ લેવું પડે, શાકભાજી લેવું પડે, ટીવીનું બિલ ભરવાનું, લાઇટનું બિલ ભરવાનું, તો એના માટે પણ માણસને પૈસા જોઈશે. તો મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસે પૈસા અરેન્જ કરી શકે નહીં. તો એ પૈસા એ ક્યાંથી વાપરશે? પોતાના પીએફના પૈસામાંથી વાપરશે, પોતાના પ્રોવિડન્ટ ફંડના પૈસામાંથી એ વાપરશે. બરાબર, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન. બરાબર, અને પેલું જે આપણે આગળ ભણ્યા છે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. બરાબર, ચાલો આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, જે આપણે કીધું ને, ફ્રી ફૂડ આપવાનું છે, રહેઠાણ આપવાનું છે, બીજી બધી સુવિધાઓ આપવાની છે. તો આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે તેમણે શું જાહેરાત કરી છે? ગવર્મેન્ટ વિલ બેર ધ કોસ્ટ ફોર પ્રોવાઇડ ફંડ કોન્ટ્રીબ્યુશન ફોર કોસ્ટ ઓફ ધી પ્રોવિડન્ટ ફંડ કોન્ટ્રીબ્યુશન્સ બોથ ઓફ ધી એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોઈઝ 12% ઈચ ફોર ધી નેક્સ્ટ 3 મંથ. આવનારા 12 વર્ષ માટે જે તમારો પીએફનો પૈસો કપાતો હતો તે કોણ આપશે? ગવર્મેન્ટ આપશે. કયા લોકો માટે?
ફોર ધી એસ્ટાબ્લિશમેન્ટ વિચ હેવ અપ ટુ 100 એમ્પ્લોઈઝ, કે જેના ત્યાં કર્મચારીઓની સંખ્યા 100 સુધીની છે, 100 અથવા 100 સુધીની, 100થી વધારે કર્મચારીઓની સંખ્યા હોવી જોઈએ નહીં, એન્ડ 90% ઓફ હુમ આર અર્નિંગ લેસ ધેન 50,000 પર મંથ. અને આ 100 કર્મચારીઓમાંથી 90% 15,000થી ઓછા કમાતા હોય તો સરકાર એમના 12% શું કરશે, પોતાના તરફથી પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરશે. બરાબર, તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું. હવે થોડી વાત કરી લઈએ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ વિશે. બરાબર, ત્યારે જો આપણે હમણાં આગળ જોયું, EPF is the main scheme under the Employees Provident Fund and Miscellaneous Act 1952. બરાબર, this scheme offers the institution of provident funds for factory employees and another establishment. દર મહિને તમારી સેલરીમાંથી અમુક નિશ્ચિત રકમ કપાઈ જાય અને ક્યાં જમા થાય, સરકાર પાસે જમા થાય. જેટલી રકમ તમે જમા કરો એની સામે નક્કી કરેલી રકમ કોણ જમા કરે, તમે જે કંપનીમાં કામ કરો છો તે. The employee and employer each contribute 12% of the employee's basic salary and dearness allowance towards EPF. બરાબર, તમારી 100 રૂપિયા જો સેલેરી હશે તો 12 રૂપિયા તમે આપશો એમાંથી, અને 12 રૂપિયા તમારો જે એમ્પ્લોયર છે જેણે તમને નોકરીએ રાખેલા છે તે 12 રૂપિયા જમા કરશે, એટલે ટોટલ દર મહિને 24 રૂપિયા સરકાર પાસે તમારા જમા થશે, જે તમે નોકરી છોડશો ત્યારે તમને મળશે સામાન્ય સંજોગોમાં. બરાબર, The economic survey had suggested that employee be allowed to choose whether or not to save 12% of their salary into EPF or keep it as take-home pay. બરાબર, તો જે 2016-17 economic survey હતો એમાં એવું કીધેલું, એવું recommendation હતું, એવી ભલામણ હતી કે 12% પણ પોતાના સેલરીમાંથી પ્રોવિડન્ટ ફંડમાં નાખો, અત્યારે ફરજિયાતપણે કપાઈ જાય તમારા પૈસા જ્યારે બેંક સેલરી જમા થાય ત્યારે ઓલરેડી એમાંથી પ્રોવિડન્ટ ફંડ કપાઈ ગયેલો હોય. બરાબર, પણ એમાં એવું સૂચન કરેલું કે વ્યક્તિગત નિર્ણય હોવો જોઈએ કે ભાઈ અમારે કપાવવા છે કે નથી કપાવવા. બરાબર, પણ એના પર હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. એઝ પર કરંટ લોઝ અ પર્સન મેન્ડેટરીલી બીકમ્સ અ મેમ્બર ઓફ EPF ઇફ હિઝ મંથલી સેલરી ડઝ નોટ એક્સીડ 15,000. જો કોઈ વ્યક્તિની 15,000થી સેલરી વધતી નહીં હોય તો એ ઓટોમેટિકલી આનો મેમ્બર બની જાય અને કમ્પલસરી 12% એના કપાઈ જશે. જો તમારી સેલરી 15,000 કરતાં વધારે હોય તો તમને ઓપ્શન આપવામાં આવે કે ભાઈ તમારે પૈસા PFમાં નાખવા છે કે નથી નાખવા. જનરલી દરેક વ્યક્તિ PFમાં પૈસા કપાવતો હોય જ. બરાબર, 15,000થી ઓછી સેલરીવાળા કમ્પલસરીલી PFમાં એમના 12% જશે. બરાબર, જેવી તમારી સેલરી 15,000થી વહી દીધી એવી તમને ઓપ્શન આપવામાં આવશે સરકાર તરફથી કે ભાઈ તમારે અમુક પર્સન્ટેજ કપાવવા છે કે નથી કપાવવા, એ તમારો વ્યક્તિગત નિર્ણય છે. બરાબર, આ વાત થઈ તમારી EPF અકાઉન્ટના વિડ્રોઅલ વિશેની. બરાબર, તો આજે બધી વાત કરી, આપણે ઇકોનોમી વિશેની વાત કરી. હવે તમારા માટે હોમવર્ક છે 4 ટોપિક. અત્યારે 1 એપ્રિલે શું કયો દિવસ હતો, તો કે ઇન્ડિયા ચાઇના ડિપ્લોમેટિક રિલેશન, જે આપણા રાજદ્વારી સંબંધો બનેલા તેના માટેનો દિવસ હતો. બરાબર, એને 70 વર્ષ પૂરા થયા, તો તમારે ઇન્ડિયા ચાઇનાના રિલેશન આટલા વર્ષો દરમિયાન કેવા રહ્યા છે, ઇન્ફોર્મલ સમિટ સુધી 1950માં જ્યારે સંબંધો બંધાયા ત્યાંથી લઈને ઇન્ફોર્મલ સમિટ સુધીના બધા આખો એક પેરેગ્રાફ જેવું તમારે જાતે તમારી રીતે તૈયાર કરવાનું. બીજો ટોપિક છે તમારા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને જોઈન્ટ એક્સરસાઇઝ ઓફ ઇન્ડિયા વિથ અધર નેશન્સ. બધા ત્રણે તમારા માટે રિપીટેડ ટોપિક છે, યુ જસ્ટ હેવ ટુ રિવાઇઝ ઇટ. ઓકે, કોઈ પણ ડાઉટ હોય નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવો. જેટલા સવાલ તમને પૂછવામાં આવ્યા છે તેના જવાબ પણ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને મને જણાવો. ઓકે, થેન્ક યુ લેક્ચર સાંભળવા માટે. થેન્ક યુ.